Hola.
આજે આપણે મનની ગતિથી ગઢપુર જઈએ, જ્યાં લાડુબા ને જીવવા કડી સાંભળો, લોહ ચુંબક તુલ્ય વૃત્તિ મૂર્તિ માં જોડી કે મહારાજ ને દાદા ખાચર ના દરબાર માંથી વડતાલ જવું છે, પણ વડતાલ જવા માટે કોઈને પૂછ્યું નથી મહારાજ કે હું વડતાલ જાઉં, અને લાડુબાને ને જીવુબાને જયારે ખબર પડી કે મહારાજ વડતાલ જતા રહે છે, ત્યારે લાડુબા ને જીવુબા એટલા સમર્થ મહારાજ ની મૂર્તિ માં વૃદ્ધિ જોડી દીધી, મહારાજ ની માણકી ને દરબાર ની બહાર ન નીકળવા દીધી, કે મહારાજ પછી જાણી ગયા કે મારે આ જવું છે પણ આ લોકો ને કહીશ નહીં તો મને જવા નહીં દે, એટલે મહારાજ કહે છે હે પ્રેમી ભક્ત વિનાતી કરે દોડી દોડી, પ્રેમી ભક્ત વિનાતી કરે દોડી દોડી, લોહા ચુંબક તુલ્ય પછી મહારાજ ને જવું છે, અને મહારાજ લાડુબા જીવવા દાદા ખાચર આજે ગઢપુર ના તમામ ભક્તો પાસે મહારાજ આજ્ઞા માંગે છે, અમે હવે વડતાલ જોઈએ, અને ત્યારે પ્રેમીલા ભક્તો મહારાજ ને રાજી ખુશી થી આજ્ઞા આપે છે. ભગવાન શ્રી અરવિંદની કૃપાથી પુરુષોત્તમદાસજી ની ગાથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ, ત્યારે વક્તા મહોદય શ્રી અત્રે પોતાના સ્થાન ઉપર બિરાજમાન થઈ ચૂક્યા હોય, સમય પણ ઘણો વ્યતીત થઈ ચૂક્યો હોય, તો અત્રે હું વિશેષ ટાઈમ નહીં લેતા યજમાન પરિવારના સદસ્યો અમારે પરમ ભગવતી અરુણભાઈ સોમાભાઈ પટેલ પૂજન કરવા માટે પધારશે, સાથે સાથે
એમના જ ભાઈ એવા રોહિતભાઈ સોમાભાઈ પટેલ, સાથે સાથે અરુણભાઈના બનેવી શ્રી પરમ ભગવદીય પ્રફુલભાઈ પી દેસાઈ લાચરવાળા એવો પણ અત્રે પધારશે, અને ઠાકોરજીના ફોતીજીના અને વક્તાશ્રીના પૂજનની અંદર સંમિલિત થશે. સાથે સાથે બંને પૌત્રો નીલસનભાઈ અરુણભાઈ પટેલ, માટનભાઈ અરુણભાઈ પટેલ, સાથે અમારે ઘનશ્યામભાઈ પણ પધાર્યા છે, તો ઘનશ્યામભાઈ મોહનભાઈ પટેલ એવો પણ પધારશે અને ઠાકોરજીનું પોતીજીનું વક્તાશ્રીનું પૂજન કરશે. અત્રે યજમાન પરિવાર દ્વારા ઠાકોરજીનું પોતીજીનું વક્તાશ્રીનું પૂજન આપણે સંપન્ન કર્યું. શાસ્ત્રમાં ખૂબ ભગવાનની કથાનો મહિમા લખાયો. શ્રીમદ ભાગવત પુરાણના મહાત્મા ભાગની અંદર સુખદેવજી મહારાજ જે વાક્યો બોલ્યા એ શાસ્ત્રમાં અંકિત થયેલા છે. ધન્યમ ભાગવતીમ વાર્તા સુરાણાપી દુર્લભ. ભગવાનની વાર્તા કેવી છે તો કે દેવતાઓને પણ દુર્લભ છે. સ્વર્ગે સત્ય જ કૈલા છે, વૈકુંઠે નાસ્તિ અયમ રસમ. આ ભગવાનની વાર્તાનો રસ છે એ તો ન સ્વર્ગમાં પ્રાપ્ત થાય, ન સત્ય લોકમાં, ન કૈલાસમાં અને વૈકુંઠમાં પણ નહીં. તો ક્યાં? એટલા માટે કીધું ને ભગવાને નારદજીએ પૂછ્યું કે હે પ્રભુ, આપનો નિવાસ ક્યાં થાય છે, આપ ક્યાં વસો છો? ત્યારે ભગવાન શું કહ્યું? યત્ર યત્ર મત ભક્તા ગાયંત્રી તત્ર તત્ર તિષ્ઠામી નારદ, નાહમ વસામી વૈકુંઠે, નાહમ વસામી યોગીનામ હૃદયે છો. હું યોગ્યના હૃદયમાં પણ રહેતો નથી, વૈકુંઠમાં પણ રહેતો નથી, તો ક્યાં રહું છું? તો કે આવા જે ભગવાનની કથાવાર્તાનો ગુણાનો વાત થતો હોય એવા સભા મંડપની અંદર, સભાખંડની અંદર ભગવાન પ્રત્યક્ષપણે બિરાજમાન રહે છે. વાલા ભક્તો, આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે એવા કથા મંડપની અંદર બેસવાનો આપણને અવસર પ્રાપ્ત થયો છે. ત્યારે વિશેષ કંઈ વાત નહીં કરતા વક્તાશ્રીને, યજમાન પરિવારને આપણે જોરદાર તાળના ધ્વનિથી વધાઈ લઈએ ને વક્તાશ્રીને પ્રાર્થના કરીએ કે અમને ભગવાનની સુંદર મજાનું કથાનું રસપાન કરાવો. તો આપણે માણીએ વક્તા મહોદયશ્રી. હલો સતશાસ્ત્ર સંશ્રય જીતેન્દ્રિય સત્ય સત્ય પૂર્ણે
शनीय मंद Swami Narayana, Swami
સ્વામી નારાયણ હો સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિ કૃષ્ણ મહારાજની શ્રી લક્ષ્મીનારાયણ દેવની શ્રી નરનારાયણ દેવની શ્રી નારાયણ મુનિ દેવની શ્રી મદન મોહનજી મહારાજની શ્રી રાધારમણ દેવની ગોપીનાથજી મહારાજ શ્રી બાલકૃષ્ણલાલ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટભંજન દેવની જય ભગવાન સહજાનંદ સ્વામી એમના એક વિરલ સાધુ સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામી ભક્તજનોને એટલી હામ પૂરી પાડે છે. ઘણી વાર એવો વિચાર આવે કે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી જો ન હોય તો મુમુક્ષુઓ માટે ઘણી ખોટ રહી જાય. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી મહારાજની મૂર્તિનું વર્ણન કરે, આ બેહુબ મહારાજની મૂર્તિનું વર્ણન કરે. વચનવિધિ ગ્રંથની અંદર મહારાજના વચન લોપવાથી કોને કોને દુઃખ થયું છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ સાર સિદ્ધિ નામનો ગ્રંથ લખ્યો, એની અંદર નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા કે જીવનમાં સારમાં સાર કોઈ વસ્તુ જો હોય એ એક પરમાત્મા છે, એની સાથે જેને સંલગ્નતા થઈ છે એ ખાસ ભગવાનનો ભગત કહેવાય છે. થોડું ધીમું થાય એવું હરિસ્મૃતિની જ્યારે કથા કરી છે ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજની મૂર્તિનું આબેહૂબ વર્ણન કર્યું છે. જે જે ગ્રંથોને ઉપાડ્યા છે એને સ્વામીએ પૂરતો ન્યાય આપ્યો છે. આ બેઠે આ બાજુ બેઠેલા ભક્તો થોડા ઘણા આ બાજુ આવી શકે, વધારે આમ ક્રોસમાં છે. હા બસ એમ હામે બે હોત કે ઘા મારતા ફાવે. નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશની અંદર બહુ સુંદર વાત બતાવી છે. સ્વામી કહે શ્રીજી મહારાજ
એવું કહેતા હતા ભગવાનને કોઈ યાદ કરે ને એને હું સતત યાદ કરું છું. ભગવાનને યાદ કઈ રીતે કરવા? સ્વામીએ થોડીક રીત બતાવી છે. મહારાજ ખાટલે બેઠા હોય, પાટલે બેઠા હોય, પલંગે બેઠા હોય, ખુરશીએ બેઠા હોય, અરે ચાંગા માસીએ બેઠા હોય, ઢોલીએ બેઠા હોય, ગાદી તકિયા ચાકળે મેળે મંચે, આસને ગોખલે વંડીએ દિવાલે કુબે, ઘર મેળી મંદિર મંડપ ગાલીચા ચાદરે, તંબુ રાવટી અટારી અગાશી ઓટે આંગણે, મહારાજ જ્યાં બેઠા હોય એને જેણે જેણે દીઠા એ ભવસાગર પાર પામી ગયા. સ્વામી એમ કહે છે આ વાત મારા હૈયાની નથી, ભગવાન પોતે બોલ્યા છે. હે એમ શ્રી મુખે, હે એમ શ્રી મુખે કહ્યું તે સંભારી રે, એ વાત લખી છે સારી વિચારી રે, હે તે તો જૂઠી નથી જરા ભાર રે, સહુ નિશ્ચય જાણો નિરધાર રે. સ્વામી એમ કે આજે મેં વાત કરીને એ વાત જરાય જૂઠી નથી, ભગવાન પોતે બોલ્યા છે. હવે સ્વામી સોળમા કડવાની અંદર, સોળમા પ્રકારની અંદર સ્વામીએ મહારાજની કૃપાનું વર્ણન કર્યું છે. હે એમાં કયો તો કૃપા કરે અને હરિજન પર કરી નહીં, હે જય જય મે લીલા કરી આરાયણ ચિંતવ જાઓ તમે ની. અમે જય જય લીલા કરી છે એને નિત્ય તમે યાદ રાખજો, કારણ જન્મ કર્મ જય માહેરા આયન ગાય સાંભળે સંભાર સોય, તે જન જરૂર જાણજો હે એ તમારા ધામના વાસી હો. નિષ્કુળાનંદ સ્વામી એમ કહે જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિશે જે જે લીલા મહારાજે કરી હોય એને મહારાજ કે સતત યાદ રાખજો. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન પણ બોલ્યા છે આને યાદ રાખજો, કારણ કે અંતકાળ એ બહુ વિકટ છે. અંતકાળે કદાચ ભગવાનની મૂર્તિ ભૂલાઈ ગઈ તો મહારાજ કે મેં જે સ્થાનકને વિશે લીલા કરી છે એ સ્થાનને જો તમે યાદ કરશો, અરે સમયા ઉત્સવમાં કોઈ સાધુ બ્રહ્મચારી પાળાને યાદ કરશો એમાંથી એક વ્યક્તિ જો યાદ આવી જાય, કોઈ હરિભગત યાદ આવી જાય, એને યોગે કરી ભગવાનની મૂર્તિ યાદ આવે અને એ જીવાત્માને બહુ મોટું સુખ મળે, યાની અક્ષરધામની પ્રાપ્તિ થાય, આ અભિગમ મહારાજનો છે. એટલા માટે મહારાજ બોલ્યા છે જન્મ કર્મ જય માહેરા ગાય અને સાંભળે સંભાર સોય, હે તે જન તમે જરૂર જાણજો હે એ તમારા ધામના વાસી હો. જન્મ કર્મ ચ મે દિવ્યમ યો વેતિ તત્વતઃ, ગીતાના ચોથા જૈન નવમો શ્લોક પણ આયા મહારાજને આ વાતને મળતો આવે છે. જન્મ કર્મ ચ મે દિવ્યમ યો વેતિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. હે અર્જુન, મારા જે દિવ્ય ચરિત્ર છે ને, જન્મ થયેલા અંતર ધ્યાન સુધીના ચરિત્રો, એને કોઈ ગાય સાંભળે સંભાળે તોય એ કોઈ દિવસ જન્મ
જ્યારે પૂરો થાય એટલે કે મનુષ્ય દેહ મૂકે ત્યારે સીધો ધામનો મુક્ત બને છે. એટલા માટે સ્વામી એમ કહે છે, હે આમાં કોઈ અટપટો નથી અને આમ જાણી લેજો જન જરૂર. અક્ષરધામમાં જેને જવું હોય આમાં કઈ વાત અટપટી છે? ખાલી ભગવાનના ચરિત્રને જે યાદ કરે. સ્વામી કહે, હે આમાં કોઈ કાંઈ અટપટો નથી અને જાણી લેજો તમે જન જરૂર. અન્ય ઉપાય ને તમે અળગા કરી હે તમે ધારી લ્યો એટલું બોર. આટલું હૃદયમાં રાખો, અંધકાળે જો ધામની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાનના ચરિત્ર. મહારાજે વચનામૃતમાં એ વાત બતાવી, મહારાજ કે જાજુ કાંઈ જાણતો ન હોય એને ભગવાને આ જગ્યાએ લીલા કરી. મહારાજ આ જગ્યાએ સભા કરીને બેઠા હતા, સંતો ભક્તોની આવી સભા થઈ, મહારાજે આવી વાતો કરી. એને ખાલી યાદ કરે ને તોય એનો અંતકાળ સુધરી જાય. પણ નો અમુક અમુક નો યાદ કરે, કારણ કે આખી જિંદગી જે કર્યું હોય ને એ જ યાદ આવે. શું કહો તમે? તમારે રાત્રિનું સપનું સારું જોવું હોય, રાત્રિનું સપનું તમારે સારું જોવું હોય તો તમારે આખો દિવસ સારા વિચાર કરવા પડે. તમારે આખો દિવાળીએ સારો પાક મોલમાં લેવો હોય તો આપણા સંતો એમ કહેતા કે રોયણીમાં વાવણી થાય ને ત્યારે જે વાવણી કરે ને એ દિવાળીએ ગાડા ભરીને આવે. બાકી આળસુ જન્માષ્ટમી પછી વાવવા જાય અને મનમાં વિચાર કરે પાડોશીને જેટલી સિંગ થઈ ખોખા થયા હે ભૂતળી થઈ એટલા આપણે થાય, એ ન થાય ભાઈ. આ તમને એમ થતું છે ભૂતળી શું વચ્ચે આવ્યું? આ આ આ પ્રાંતના શબ્દ છે. અમુક અમુક પ્રાંતમાં સિંગને માંડવીને ખોખા કહે છે અને ભુજ બાજુ જાઓ એટલે કે ભૂતડી. આપણને એમ લાગે કોણ એ છે એ કે ભૂતડી લેતો આવજે, કેવું લાગે? પણ દિવાળીએ જો સારો પાક લેવો હોય તો એના માટે થઈ એને રોણીમાં વાવણી થાય ને ત્યારે એને વાવવા પહોંચી જવું પડે. જ્યારે સમય હોય, સારો સમય હોય ત્યારે કામ કરી લેવું પડે તો એને સારો મબલખ પાક મળે. પણ આળસુ માણસ આખો દી ગામના ઓટા તોડ્યા હોય એ પછી દિવાળીએ ગાડા ભરીને નો આવે ભાઈ. નિષ્કુળાનંદ સ્વામી એમ કહે કે જેને સારો માલ લેવો હોય અને અંતકાળ જેને સુધારવો હોય ને એને અત્યારથી તૈયારી કરવી પડે. દિવસે જેવા તમે સપના જોયા હોય ને, વિચારો કર્યા હોય ને, એવો અંતકાળ રાત્રિએ સપનું આવે. બરાબર આખો દી રૂપિયા 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 જ કર્યું હોય તો પછી હું ઘણા વર્ષ પહેલા સુરત આવ્યો હતો ને પ્રથમ પહેલા, ત્યારે એક જણો દેશમાંથી બરોબર આવેલો હીરા શીખવા, ચોથે માળે ધાબે હુતા હતા, તે નીચે જઈ સપનામાં સપનામાં નીચે ગયો. પહેલા માળે કચરાનો ડબ્બો પીડ્યો તો એ લઈ આવ્યો અને જે હુતા હતા ને એની ઉપર કચરાની પેટીનો ઘાટ ધાર કરી અને કે એલબો લાવજે એલબો લાવજે એ લાઈન ભરતો હતો. એલબામાં સમજ પડે ને? હા, કારણ કે એ ચિંતવન જ છે ને, જે જે ચિંતવો તે તમને પ્રાપ્ત થાય છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એટલે જ કીધું કે ઉત્સવ સમયાને યાદ કરવા, જે જે સ્થાનકને વિશે જે જે લીલા જે જે અવતારે કરીને લીલા કરી હોય
ઘણા તો એમ કે આપણે આ એક ભગવાનનું ચિંતન કરવું. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે, જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિશે જે જે લીલા કરી હોય એને યાદ કરવી, યાદ રાખવી. પણ અત્યાર સુધી શું હતું ખબર? એલાઇમેન્ટ વિખાઈ ગયું હતું એટલે ગાડી એક બાજુ જ ખેંચાતી હતી. સમજાય ને સમજાય. માટે ભાવ જળ પાર ઉતરવા આ જાણો મારા ચરિત્ર છે જહાજ, એ માટે સૌને સંભારમાં આમ શ્રી મુખે કહે મહારાજ. ભગવાન પોતે બોલ્યા, મહારાજ કે મારા ચરિત્ર છે ને એ જ ભવસાગરને પાર ઉતારવા માટે મોટી નૌકા છે. આ નૌકામાં જે બેઠા ભગવાનની મૂર્તિ રૂપી નૌકાને જે સતત ચિંતન રાખે છે, હાજર રાખે છે, નજરની સામે રાખે છે, એને કોઈ દિવસ અધઃપતનનો વારો નથી. અને મૂર્તિને મૂકી અને કોટી ઉપાય કરે, કોટી સાધન કરે, પણ નિષ્કુળાનંદ સ્વામી કહે એ કોઈ ભવસાગરને ન તરી શકે. ભગવાનની મૂર્તિનું ચિંતન જ એવું છે ભાઈ. જેણે જેણે પછી ભાવે કભાવે કોઈ પણ રીતે ભગવાનને યાદ કર્યા ને એનું કામ થઈ ગયું. ઓલો કંસ છે ને, કંસ, એ કંસ કાયમને માટે કૃષ્ણનું જ ચિંતન કરતો હતો. એ ક્યાંથી કાળજો કપટી એ ક્યાંક આવી જાય અને મારો કૂપનમાંથી નામ કાઢી નાખશે, સતત ચિંતન એને હતું. અરે જમવા બેહે, આપણા સંતો એમ કહેતા, એ જમવા બેસતો ને શાકમાં રાઈનો દાણો ભાળી જાય ને તોય ઊભો થઈ જતો, રખે ને ક્યાંક આમાંથી કાળજો કપટી ઊભો ન થાય. આ એના શબ્દ છે હો ભક્તો, કાપીને દુરુપયોગ ન કરતા. હા, શૂન્યતીતાનંદ સ્વામી છે ને, શૂન્યતીતાનંદ સ્વામી સાધુ થવા આવ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શૂન્યતીતાનંદ સ્વામી બહુ એક ધુરંધર સાધુ હતા. એ સાધુ થવા આવ્યા ત્યારે એમના માતોશ્રીએને થોડુંક ગમ્યું નહીં, કારણ કે દીકરો, જુવાન જોધ દીકરો વયો જાય એ કયા મા બાપને ગમે, અને કમાવ દીકરો, આળસુ, નાકમાંથી લીટ ચાલી જાય એવો કદાચ જોયો જાય તો કોઈ એમ ન કહે, એ તો પાંચ જણા વળાવવા જાય. રાખો સ્વામી રાખો. અમારે ઘણા વર્ષ પહેલા કેંગા બળુ ભગત એના ગામમાં અમારી પારાણ હતી નાની વડાળમાં, ત્યારે એક બાપા આવ્યા હતા અમારી પાસે, બાર ગામના હતા, નાની વડાળના નહોતા, બાર ગામના બાપા આવ્યા અને બે છોકરા લઈને આવ્યા. એક બહુ ગુણિયલ હતો અને એકને ઘડીએ ઘડીએ રૂમાલથી સાફ કરવું પડતો હતો એવો હતો. એ બાપા અમારે બરોબર બપોરે કથા કરવાનો સમય થયો, અમે કથા કરવા નીકળતા હતા. એ કે સ્વામી એક મિનિટ ઉભા રહ્યો, એક મિનિટ ઉભા રહ્યો. મેં કીધું શું છે? કે મારે આ છોકરાને તમને દાનમાં દેવો છે. મેં કીધું શું વાત છે? એ કે હા, અમે આખા ઘરે નક્કી કર્યું કે આ સ્વામીને દાનમાં દઈ જાઓ. એટલે મેં કીધું કયો આ આ બાજુમાં ઊભો એ કે ઈ નહીં હોય, ઈ નહીં સ્વામી, ઈ નહીં, આવડા આને. મેં કીધું પણ આને આને રાખો ને આને અમે લઈ જઈ. તો કે ના, ઈ નહીં, એ તો બહુ ગુણિયલ છે. કીધું જેના ગુણ નો એને તમને હોપવાના, આ હું કે અમારી કચરા પેટી છે. ક્યાંય નો હાલે એ પાછો કે તમારી ત્યાં હાલે કે લે. શૂન્યતીતાનંદ સ્વામી સાધુ થવા ગયા ને, બહુ ગુણિયલ હતા એ, એ સાધુ થવા ગયા એમાં એના માતુશ્રીને સ્વામિનારાયણ ભગવાનનો ભયંકર વિરોધ થયો કે સ્વામિનારાયણ ભગવાને મારા દીકરાને સાધુ કેમ કર્યો?
ગામના લોકો બધા બહુ માજીને સમજાવે હે કે નહીં સ્વામી નારાયણ મારા દીકરાને લઈ કેમ ના ગયા. સતત પાણી ભરવા જાય, ઘર કામ કરતા હોય, સતત સ્વામી નારાયણ ભગવાનને તુકારે બોલાવે, ગાળો દે, સતત મહારાજનો ચિંતન થાય. એમાં માજીનો અંતકાળ આવ્યો અને સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડી લઈ શૂન્યાતીતાનંદ સ્વામીના માર્ગદર્શનને તેડવા આવ્યા. ગામના લોકો કહે પણ આ માજી તો મહારાજ તમને બહુ ગાળું દેતા હતા. મહારાજ કહે સતત અમારું ચિંતન કર્યું છે ને, ભાવે કો ભાવે કોઈ અમારું ચિંતન કર્યું હોય અને અમે જો ભગવાન હોઈએ તો અમે એનો ઉદ્ધાર કરીએ. શૂન્યાતીતાનંદ સ્વામીના માતુશ્રીના અંતકાળે સ્વામિનારાયણ ભગવાન એને તેડવા આવ્યા છે. શૂન્યાતીતાનંદ સ્વામી સાધુ થયા એટલે એના કાકાને થોડીક તકલીફ પડી હતી. એના કાકાએ પણ બહુ વિરોધ કર્યો, બહુ વિરોધ કર્યો, પણ એનું હાલ્યું નહોતું. પછી આખીર એ પણ સાધુ થયા. પણ કહેવાનો મતલબ, રામગીરી ગામના શૂન્યાતીતાનંદ સ્વામીના માતુશ્રીને જો ભગવાનને સતત ચિંતવન કરે અને છતાંય જો તેડી જતા હોય તો આપણે તો ભાવે કરીને યાદ કરીએ છીએ. ભક્તજનો, આપણને કેમ ન તેડવા આવે? ચોક્કસ અંતકાળે તેડવા આવે. અને ચિંતવન ભગવાનનું હોવું જોઈએ. મહારાજનું ચિંતવન કરે એટલે ચોક્કસ છેલ્લો જન્મ થાય. હે તો ચિંતવાન છો રે, તો ચિંતવાન છે જો રે, હે તો ચિંતવાન છો રે, તો ચિંતવાન છે જો રે, બ્રહ્મા મોલે લઈ ચરણારવિંદ આપતા હોય આવા દર્શન જે છે ને એ તો અક્ષરધામમાં લઈ જાય એવો છે. તાલિયા બજાઈએ. મહારાજ સંતોને જમાડતા હોય, જુદા જુદા ભોજન મહારાજના હાથમાં હોય, સંતો તૃપ્ત થઈ ગયા હોય, નાના કરતા હોય, છતાં જોરે જોરે જમાડતા હોય, આવા કોઈને યાદ આવી જાય ચરિત્ર તો એને છેલ્લો જન્મ થાય. નાના કરતા જમાડતા જોરે રે, નાના કરતા જમાડતા જોરે, મૂર્તિ સંભારની શભો રે, મૂર્તિ સંભારની શભો રે, મૂર્તિ સંભારની શભો રે.
તો ગમે છે ને કથા, તમને ગમે કે ન ગમે મને બહુ મોજ આવે છે. કારણ આ આ અખંડ સ્મૃતિ થાય ભગવાનની, અને જે સુખ આવે ને તમારું તો નક્કી નહીં. ઘડીક આમ જોવો, ઘડીક આમ જોવો, ઘડીક આમ જોવો, એક ચિત્ત થઈને જો આ ચરિત્રને. અરે કેવા ચરિત્રો મહારાજ કરતા. એકવાર મહારાજ સંતોની પંક્તિમાં માલપુડા પીરસવા નીકળ્યા. કોઈના પત્રમાં 2, 5, 10 માલપુડાના એમને થડકલી થોકડી સીધી મૂકી દઈ. એમાં બ્રહ્માનંદ સ્વામી કહે, મહારાજ હવે નહીં હાલે. પત્રને હંતાડી દીધું. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાને 10-12 પુડલાનો આખો ખડકલો થડકલો એ બ્રહ્માનંદ સ્વામીના માથા ઉપર મૂકી દીધો. અને મહારાજ નીકળી ગયા. બ્રહ્માનંદ સ્વામી ઉપરથી લઈને મળ્યા ખાવા. હે આપે મુખમાં એ લાડો ને જલેબી, રે આપે મુખમાં એ લાડો ને જલેબી રે. આવી બધી વાતો સાંભળે ને તો ઘણા ને એમ થાય સ્વામિનારાયણ વાળામાં ખાવાનું બહુ એમ. પણ ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને છે ને થોડા શ્લોક, સ્વામિનારાયણ ભગવાને છે ને 1882 ત્યાર પછી જ મહારાજે સંતોને ખૂબ સુખ આપ્યું છે. બાકી સંતોને જે મહારાજે પરીક્ષા કરી છે એ તો એ વખતે આપણે હોય તો એક કે હાલી એવા નથી. સમજ, ખાવાનું નહોતું મળ્યું. અરે એવી કથા છે, સંતોને મહારાજે ખટરસના નિયમ આપ્યા ને એને કારણે સંતો રાત આંધળા થયા હતા. રાત આંધળા, કોઈ કઈ ભાળતા નહોતા. અને મહારાજે સભા બોલાવી અને કીધું સંતો ગાવણું કરવું છે. અને એ વખતે સંતોએ એકબીજાએ કીધું કે તમે સિતાર આદિ સામગ્રી લાવો, ઇન્સ્ટ્રુમેન્ટ લાવો. એમાં સંતો ઊભા થયા પણ કોઈને ક્યાંય સિતાર જડે નહીં. એમ એક ભૂમાનંદ સ્વામીના સંતો ઊભા થઈ અને સિતાર લઈ આવ્યા. બીજા કોઈ સંતો ઊભા ન થયા. અને એ વખતે મહારાજ કે તમારા વચન પડ્યા બોલને ઝીલનારા આ સંતો આજ કેમ કોઈ મારા વચને ઊભા ન થયા. અને એ વખતે ભૂમાનંદ સ્વામીએ કીધું, મહારાજ આ બધા સંતોને તમે ખટરસના નિયમ આપ્યા છે ને એને કારણે કોઈ જગ્યાએ ખારું ખાટું તીખો ગળ્યો કડવો તૂરો આ રસ નાખ્યો નહીં ને, એને કારણે આંખનું તેજ જતું રહ્યું મહારાજ. અને એને કારણે રાત આંધળા થયા છે. અને એ વખતે મહારાજના નેત્રમાંથી 100 ધાર આંસુડાની ધાર થઈ. મહારાજ કહે, મારા સંતો આટલું બધું તપ કરે. અરે સંતોને ગામડા ફરવા મોકલેલા મહારાજે, અને ત્યાં મહારાજે એવું પ્રકરણ ચલાવેલું કે જે કાંઈ લોટ મળે એનો પાણીમાં ગોળો વાળી અને 3 વાર પાણીમાં ઝબોળવો અને પછી તમારે જમવાનો. હવે લોટના ગોળાને ગરણામાં નાખીને 3 વાર પાણીમાં બોળે, કહ તો બધો નીકળી જાય, ખાલી કૂચો રે. એના ગોળા વાળી સંતો જમતા હતા. બ્રહ્માનંદ સ્વામી આદિ જેવા સંતો બધાય ગામડા ફરી ફરીને પાછા આવ્યા. અને જે મનમાં વિચાર કર્યો, શિવરંજની શું કરે છે. અને સંતો એ ગોળા લઈ મનમાં વિચાર કર્યો, હવે તો દાદાનો દરબાર આવી ગયો છે, હવે આ ગોળાને હવે શું કરવા છે. એટલા માટે એ ગોળા છે બ્રહ્માનંદ સ્વામીએ ઝોળીમાંથી કાઢી અને ઘા કર્યો. એક કૂતરો દોડતો દોડતો આવ્યો, આવીને ઊંઘી અને જતો રહ્યો. મહારાજ પાળી ગયા.
महाराज के ब्रह्मानंद स्वामी सेनो घा करो कि महाराज गोळो वाळेलो गामडे हता एमांथी एक वध्यो तो ई गोळो मे नाखी दीधो अने कूतरा ए हुंजो अने जतो रह्यो। महाराज ध्रुस्का मूकी मूकीने रड़वा मांड्या। महाराज के मारा साधु आवुं जमे। महाराज ना नेत्रो मांथी सोधार आंसुडानी धार थई। ભક્તજનો આટલું આટલું આપણા સંતોએ સહન કર્યું છે ને ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના પાયા પાતાળમાં ગયા છે। આ સંપ્રદાયને હવે ઊની આંચ ન આવે ભાઈ। સંતોને મહારાજે લાડ લડાવ્યા 1882 થી 1886 સુધી। 86 ની સાલમાં સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા। ત્યાં સુધી મહારાજે સંતોને 4-5 વર્ષ સુધી છેલ્લે સુખ આપ્યું, બાકી તો સંતોને બહુ તાવ્યા છે। નિષ્કુળાનંદ સ્વામી કહે મહારાજ સંતો ઉપર જ્યારે રાજી હતા ને ત્યારે મહારાજ સંતોના મહારાજના 3 નિયમ હતા। કયા કયા? એક તો મહારાજ કહે મારા સંતો જ્યારે ગામડા ફરવા જાય અને ગામડેથી પાછા આવે ને ત્યારે બંને વખત મારે સંતોને બાથમાં ઘાલીને ભેટવું, આ મહારાજનો નિયમ હતો। બીજો નિયમ મહારાજ કે મારા સંતોની જ્યારે પંક્તિ થાય ને ત્યારે સંતોને મહારાજ કે મારે પીરસવા જવું, આ બીજો નિયમ। અને ત્રીજો નિયમ સ્વામિનારાયણ ભગવાનનો એ હતો, શ્રી કોઈ પણ દેશમાં કોઈ પણ જગ્યાએ એનો જ્યારે અંતકાળ આવે ને ત્યારે એને ધામમાં તેડવા મારે પોતાને જાવું, આ ભગવાનના નિયમ હતા। અને હજુ છે, આપણે હખણા રહીએ તો સમજો મહારાજનો આ નિયમ હજુ છે। મહારાજ એકવાર સંતોની પંક્તિમાં રસોઈ થેલી અને સંતોને પીરસતા હતા। મોતિયા લાડુનું એ જમાનામાં ચલણ, મોતિયા લાડુ તો જોયા છે ને, ચણાના લોટના લાડુ પીળા મોતિયા લાડુ મહારાજ સંતોને પીરસતા હતા। એમાં એક ભગત નાના એવા પોતાના છોકરાને ખભે બિહારી અને એ સંતોને પીરસતા હતા, એના દર્શન કરતા હતા। એમાં કાંઈ કારણ વગર ઓલો છોકરો બિચારો ટગર ટગર જોઈ રહ્યો હતો, તો એ પાછા વાતો શું કરે ખબર, રોમા છાનો રહી જા, હમણાં તને મહારાજ એક લાડુ આપશે, છાનો રહી જા, રોમા હમણાં આપશે મહારાજ। મહારાજ આ સાંભળી ગયા, મહારાજે અંગૂઠો બતાવ્યો કે એમ લે, હું મારા છોકરાને ખવડાવું છું, તું તારા છોકરાને ખવડાવી નહીં। મહારાજ કે જેટલા મારા છા એને હું જમાડું, તું તારા છોકરાને જમાડી એમ નહીં મળે। એટલા માટે આવા ચરિત્રોને જે યાદ કરે ને, કેવા ચરિત્રો, નિષ્કુળાનંદ સ્વામી એમ કીધું, હે આપે મુખમાં જલેબીન લાડુ રે, આપે મુખમાં જલેબીન લાડુ રે, હે આપે મુખમાં જલેબી લાડુ રે, આપે મુખમાં જલેબીન લાડુ રે, હવે સુખ સંભારાય હવે સુખ સંભારે એ છબીરે, દેતા દહી દૂધ દોવટ રે, દહી દૂધ દોવટ રે, દેતા દહી દૂધ દોવટ રે, દેતા દહી દૂધ દોવટ રે, ઢોળી માથે ચાલે ચાલે ચટ રે, ઢોળી માથે હસે ચાલે ચટ રે, ઢોળી નાખે ચાલે ચાલે ચટ રે, ખાટ સાકર દે પાપોશ ભરે રે, ખાટ સાકર દે પાપોશ ભરે રે, ખાટ સાકર પાપોશ ભરે રે, ખાંડ
साकर मरता पोष भरे रे मूर्ति राखा हृदय धरी रे देवी मूर्ति राखो हृदय धरी रे देवी मूर्ति राखा हृदय धरी रे देवी मूर्ति राखो हृदय धरी रे महाराज ने एक छका दी दोवट अपना महाराज दूध दाय एनी दोवट आपता दोवट એટલે डबल महाराज थोड़ूक आपजो डबल आपता भक्तजनो तमने ये वात नो अनुभव न होय पण ये वात नो अनुभव अमने बराबर छे आचार्य महाराज जारे अमने पीरसवा आवे ने बराबर याद राखजो आचार्य महाराज अमने जारे पीरसवा आवे ने त्यारे महाराज श्री ने एम नो कहेवा के एक ज लाडू आपजो એટલે એક લાડુ માગો એટલે બે આપે કારણ કે એની પરંપરામાં એ રિવાજ જ છે માગે એનાથી ડબલ દેવું એ સ્વામિનારાયણ ભગવાનનું પણ મહારાજ કોઈ સંતો જમતા હોય હાનાકાની કરે દૂધ પાક પીરસતા હોય અને આનાકાની કરે તો મહારાજે નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના માથા ઉપર દૂધ પાક રેડ્યો એનું વર્ણન પણ શાસ્ત્રમાં છે અને પાછા ઢોળી હસી ચટ કરી નીકળી જાય અરે મહારાજ આ આ સંતોને જે સુખ આપતા એ લીલાને જે કોઈ યાદ કરે ને એનો પણ સ્વામી કહે છેલ્લો જન્મ થઈ જાય ચટકતી ચાલે ચાલતા હોય તેને કોઈ ચિંતવે એ લટકા જોઈને હૃદયમાં જેને આનંદ થાય એને પણ શ્રીજી મહારાજ કે હું અંતકાળે તેડવા આવું છું પણ નિષ્કુળાનંદ સ્વામી એમ લખ્યું છે શ્રીજી મહારાજની ટોટલી ક્રિયા એવી હતી કે મુમુક્ષુ આત્માને જો એકાદી ક્રિયા મહારાજની યાદ રહી જાય હૃદયમાં ઉતરી જાય તો મહારાજની મૂર્તિ યાદ આવે અને ભક્તજનો મૂર્તિ યાદ આવે તો જ અંધકાળ સુધરે બાકી આ જગતમાં ગમે એટલું બીજું મોટું હશે ભગવાનથી કોઈ મોટું નથી એ યાદ આવી જાય તો એનો અંતકાળ સુધરી જાય એટલા માટે મહારાજની દરેક ક્રિયામાં આપણે લીલા ચેષ્ટા બોલીએ છીએ લીલા ચેષ્ટા કેટલા જણા બોલે છે હે લીલા હાથ ઉછા કરો ખબર પડે મને લીલા ચેષ્ટા હું એ તો પહેલા ખબર હોવી જોઈએ હે આપણે કાયમ સાંજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ રિવાજ છે કે સાંજે સુતી વખતે પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવું નવતમ લીલા રે નારાયણને ગાવું મોટા મુનિવર આ મહારાજે પ્રેમાનંદ સ્વામી પાસે જે મૂર્તિના પદો ગવરાવ્યા છે અને એમાં મહારાજની ક્રિયા સવારથી સાંજ સુધી કેવી હતી એનું આબેહૂબ વર્ણન કર્યું છે એને ગાય એને સંભાળી અને પછી જે નિદ્રાધીન થઈને એને યોગ નિદ્રા કીધી છે યોગ નિદ્રા એટલા માટે મહારાજ કહે મારા ચરિત્રોને જે યાદ કરે છે ને એને અંતકાળે હું તેડવા આવું છું મહારાજની ટોટલી ક્રિયા લીલા ચેષ્ટામાં લખી છે નિષ્કુળાનંદ સ્વામી થોડી અહીંયા ઝાંખી કરાવી છે સ્વામી એમ કહે એ હસવો બોલાવો રમાવો સંભારે રે ત્રોડે થાન તાળી સુખકારી રે હસવો બોલાવો રમાવો સંભારે રે સંભારે રે ત્રોડે તન તાળે સુખ કરી રે અંગ દબાવ
અવતા અવિનાશ રે બહુ બળે દબતા તે દાસ રે મહારાજ ની પાસે કોઈ જીવાત્મા થોડી વાર રહી જાય ને મહારાજ નો થઈ જાય મહારાજ ની હારે અને એટલા માટે જગત માં કહેવાતું હતું કે સ્વામિનારાયણ ભગવાન છે ને એને બાબરો ભૂત વશ કર્યો છે અથવા તો એમ કહેતા કે સ્વામિનારાયણ ભગવાન નું એઠું કોઈ ખાય એને પછી સ્વામિનારાયણ નો થઈ જાય હજી ઘણા કહે ને સાધુ ભેગો રહે એ સાધુ નો થઈ જાય ભાઈ એ તો એનો થાય ને મહારાજ સંવત 1860 ની સાલમાં ઝાલાવાડ ગામના પ્રદેશનો એક રામગરી ગામ છે ના મહારાજ સંતો ભક્તો સહિત એકવાર ગયા અને મહારાજની સેવાની અંદર જીવરાજભાઈ કરી એનો આખો કુટુંબ મહારાજને સંતોની સેવામાં જોડાઈ ગયેલું એમાં મહારાજ જ્યારે ત્યાંથી નીકળે ત્યારે કડી ગામ સુધી એને વળાવવા જાય દર વખતનો આ નિયમ જ્યારે જ્યારે સંતો અને મહારાજ આવે ત્યારે આ જીવરાજભાઈ અને એના બે દીકરા એ કાયમ મહારાજને કડી ગામ સુધી વળાવવા જાય એમાં એક વખત ત્રણ ચાર વખત આવેલા મહારાજને પછી એક વખત મહારાજને વળાવવા ગયા એના બે છોકરા અને જીવરાજભાઈ તૈણી જીવરાજભાઈ એક દિવસ મહારાજને કીધું કે મહારાજ હવે કડી આવવાનું તૈયારી છે હમણાં તમે અહીંથી નોખા પડી જશો મહારાજ અમને ક્યારે ગમતું નથી તમારાથી અમે છૂટા પડીએ ને અમને છે જે ગમતું નથી એક કામ કરો નહીં મહારાજ અમને તૈણી ને સાધુ કરી દો મહારાજ કે કઈ વાંધો નહીં એ કે કડી હજી આખું ગામ થોડુંક આઘું છે ગાડી રાખો ઊભી અને સ્વામિનારાયણ ભગવાને જીવરાજ ભગતને અને એના બે દીકરાને ન્યા સાધુ કરીને જીવરાજ ભગત નું નામ રાખ્યું નરનારાયણાનંદ સ્વામી એના બંને દીકરાનું નામ રાખ્યું એકનું નામ કૃષ્ણાનંદ સ્વામી નું એકનું નામ રાખ્યું યોગાનંદ સ્વામી આ ત્રણેયને એક જ હારે સાધુ કરી નાખ્યા કોઈને પૂછવાય ન ગયા આજના સંદર્ભમાં બધા એમ કે પૂછવા જવું જોઈએ પૂછવા ગયો એ કોઈ દી આવ્યો જ નથી અને એ પૂછી પૂછીને પગલા ભરે એ અહીંયા આવીને શું કરે જોકે અત્યારે આ સુરતમાં વાત કીધા જેવી નથી કારણ કે આખો રસ્તો ફંટાઈ ગયો છે મારી વાત સમજાય અને લાઈટ થાય અહીંયા નિષ્કુળાનંદ સ્વામી એમ કે અંગદા બાવતા અવિનાશ રે બહુ બળે દાબતા તે દાસ રે મહારાજના કોઈ પગ દાબવા એકવાર મલ લોકો આવ્યા ઠીક સ્વામિનારાયણ જો ભગવાન હોય ને તો આપણે આપણે આજે એની પરીક્ષા કરવી છે મલ લોકો પરીક્ષા કરવા આવ્યા કે સ્વામિનારાયણ ભગવાનના શરીરને આપણે દાબવું છે એમાં જો સ્વામિનારાયણ ભગવાનને એક પણ શરીરમાં હાડક્યું ન હોય અસ્થિ ન હોય તો ભગવાન માનવાના મલ લોકો દાબવા આવ્યા મલ જોયા છે ને શાસ્ત્રોમાં વર્ણન આવે છે એ મલ લોકો મહારાજના પગ દાબવા આવ્યા બહુ દાબ્યા પગ મહારાજ કે તમારામાં તાકાત નથી એક કામ કરો તમે અમારી ઉપર ચડીને દાબો ઉપર હાલીને દબાવો મલ લોકો કે આજ લાગ આવ્યો છે અને મલ લોકો માથે ચડી ગયા મહારાજ કે તમે આવા પઠા જેવા છો પણ તમારામાં વજન જ નથી એક કામ કરો આ ઢોલિયો છે ને ઉપાડી અને ઠેલ પહેલાના જૂના જમાનામાં ઠેલ એ ઠેલ નીચે લઈ લો અને ઉપરથી આમ દબાણ કરો લાગ કરો અને પછી અમારા પગ દાબો તો એ કળતર બંધ થાય એમ છે બહુ કળતર થાય છે અને એ પાટને લઈ જઈ ઠેલની નીચે અને ઉપર હાંગા લાગ કર્યો અને મહારાજના પગ દાબવા લાગ્યા મહારાજ કે તમારામાં લાગ કરવાની સિસ્ટમે તમને હજી બરાબર આવડતી નથી જ્યાં જોરદાર લાગ કર્યો ત્યાં 3.5 ઇંચની પાટ જાડી એ ભાંગી ગઈ પણ સ્વામિનારાયણ ભગવાન કે એલા પાટ ભાંગી રહેવા જો હવે તમારામાં તાકાત નથી
અને ઈ ત્રણ માલ આવ્યા હતા, ત્રણે માલ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બની ગયા, અને દીક્ષા લીધી, કંઠી બાંધી અને મહારાજના આશ્રિત બન્યા છે. એ પાઠ પ્રસાદીની હજુ છે. કોને કોને દર્શન કર્યા છે? મહારાજના પગ દાબવા પરીક્ષા લેવા આવેલા એ મલ લોકો એ દાબે, મહારાજના પગ દાબતા જે પાઠ ભાંગી ગઈ હતી એ વડતાલ રામ પ્રતાપજી મહારાજના ઓરડા ઉપર, જે હનુમાન ગણપતિજીની ઉપર જે છે ને મંદિર, ત્યાં પ્રદિક્ષિણામાં ઉપર એ ઉપર લટકે છે. એ પાઠ હજુ તમે જોજો, 2-3 ઇંચ જાડ લાકડાની પાઠ ઈ ભાંગી ગઈ, પણ સ્વામિનારાયણ ભગવાનના શરીરમાં ઊની આંચ ન આવી ત્યારે મલ લોકો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બન્યા. આયા નિષ્કુળાનંદ સ્વામી એમ કહે, મહારાજના કોઈ અંગ દાબતા હોય ને બહુ બળથી દાબતા હોય આવા કોઈને ચરિત્ર યાદ આવે ને તો એનો છેલ્લો જન્મ થાય. અરે સ્વામિનારાયણ ભગવાન શીત ઋતુની અંદર છાતી કાઢીને તાપતા હોય, ચકમો ચોફાળ રજાઈ સહિત મહારાજ બેઠા હોય આવા દર્શન કોઈ કરે ને તો એનો છેલ્લો જન્મ થઈ જાય. વચ્ચે એક વાત કહી દઉં, શિયાળાની વાત આવી એટલે, શિયાળામાં સત્સંગી જીવનમાં લખ્યું છે, શિયાળામાં જ્યારે તમને ઠંડી લાગવા માટે તમે તાપ કરો ને ત્યારે તાપ કરો ત્યારે અગ્નિ દેવ છે. કોણ છે? અગ્નિને આપણે શું કહીએ છીએ? દેવ. તો દેવની ઉપર કોઈ દિવસ પગના તળિયા ન તપાવાય. સમજા? ઘણા લોકો પગના તળિયા તપાવતા હોય, વાહો કોઈ દી ન તપાવાય. અહીંયા મહારાજના ચરિત્રમાં પણ આ મળતું આવે. જો મહારાજ છાતી કાઢીને તાપતા હોય, છાતીને તપાવવાની હોય, હાથના તળિયા એને તપાવવાના હોય, કોઈ દી વાહો અગ્નિને ન દેવાય. અગ્નિ દેવ છે અને પગના તળિયા કોઈ દી ન તપાવાય. આ તમે સત્સંગી જીવનમાં વાંચ્યું જ હશે. વાંચ્યું તું? કોને કોને વાંચ્યું તું? મહારાજ એની એક એક ચરિત્ર એક એક લીલાને સત્સંગી જીવનના પાંચમા પ્રકરણની સાથે મેળવો ને મહારાજે એવી જ લીલા કરી છે. અને પાંચમું પ્રકરણ એટલે હિન્દુ ધર્મના ટોટલી પુરાણો શ્રુતિ સ્મૃતિ બધા જ શાસ્ત્રોનો સાર શ્રીમદ સત્સંગી જીવનના પાંચમા પ્રકરણની અંદર મહારાજે ભર્યો છે. મહારાજ ઉષ્ણ ઋતુની અંદર ભક્તો પવન ઢોલતા હોય, શીતળ છાંયે બેઠા હોય, નિર્મળ પાણી પીતા હોય, સાકર નાખી દૂધ પીતા હોય અને પેટ ઉપર હાથ ફેરવતા હોય આવી મૂર્તિને કોઈ હૃદયે ધારે તો એનો છેલ્લો જન્મ થાય. નિષ્કુળાનંદ સ્વામી એમ કહે, ચોમાસાની અંદર કામળી ઓઢીને બેઠા હોય, છત્રી માથે ધરી હોય અને આવા કોઈ દર્શન કરે તો એનો પણ છેલ્લો જન્મ થઈ જાય. સ્વામી કહે છે, હૈયે હરય પાર સહિત રે રાખો હરિ મૂર્તિ હેત પ્રીત રે, હૈયે હરય પાર સહિત રે રાખે હરિ મૂર્તિ હેત પ્રીત રે, હૈયે હરય પાર સહિત રે રાખે હરિ મૂર્તિ હેત પ્રીત રે, હૈયે હરય પાર સહિત રે રાખે હરિ મૂર્તિ હેત પ્રીત રે, દાર ચાંદલા સહિત લલાટા રે પ્રભુ બ્રહ્મ મોલ જવા માટ રે, સુંદર ચાંદલા સહિત લલાટ રે જોવો બ્રહ્મ મોહલ જવા માટ રે. મહારાજે કટપુરની અંદર જ્યારે અન્નકૂટનો ઉત્સવ કર્યો ને ત્યારે સંતો ભક્તોને મહારાજે ભેગા કર્યા. આમાં સંતો તો કોઈ 6 મહિનાથી, કોઈ 5 મહિનાથી, કોઈ 4 મહિનાથી ચાલીને આવતા હતા. મહારાજની મૂર્તિને જોતાની સાથે જ
કોઈની વૃત્તિ મહારાજની કુટીમાં ચોટી ગઈ, કોઈની પિંડીમાં, કોઈની સાથળમાં, કોઈની કટીમાં, કોઈની નાભીમાં, કોઈને હૃદયમાં, કોઈને કંઠમાં, કોઈની ભુજામાં વૃત્તિ ચોટી ગઈ, કોઈની હાથમાં વૃત્તિ ચોટી, કોઈની આંગળીઓમાં વૃત્તિ ચોટી, કોઈને ચીબુકમાં, કોઈને નેત્રમાં, કોઈને પ્રકૃતિમાં, કોઈને કપોળ, લલાટ, મસ્તક, કોણીમાં, અરે નાસિકામાં જેની વૃત્તિ ચોટી ને એને એ સ્થાન મૂકી બીજા અંગને ચિંતવવા સમર્થ ન થયા, મહારાજ એ સંતો ઉપર વારી ગયા. એ સુંદર ચાંદલા સહિત લલાટ રે, જોવું બ્રહ્મ મોલ જવા માટ રે. સુંદર ચાંદલા સહિત લલાટ રે, જોવું બ્રહ્મ મોલ જવા માટ રે. મહારાજ ને જે યાદ કરવા એની પાછળનો હેતુ શું રાખવો? નિષ્કુળાનંદ સ્વામી કહે આ હેતુ એટલો જ રાખવાનો કે આ મૂર્તિને યાદ કરીએ તો આપણો અંધકાળ સુધરી જાય. વારે વારે માતાના ઉદરની અંદર જન્મ મરણ લખ 84 અમે યાતના, આમાંથી આપણો છુટકારો થાય. આ હેતુથી મહારાજ કહે તમે મૂર્તિને જે સંભાળો ને તો એને અમે પણ આવી અને સહાય કરશું. મહારાજે બહુ સરસ વાતો કરી છે. પુરુષોત્તમ પ્રકાશ એટલે મૂર્તિને અખંડ ધારી અને મહારાજની લીલા ગાવાનો ગ્રંથ છે. આ જેવો બીજો કોઈ ગ્રંથ નથી. હરિલીલામૃત એનો બીજો નંબર આવે, પહેલો નંબર હરિચરિત્રામૃત સાગરનો આવે, ત્રીજો નંબર પુરુષોત્તમ પ્રકાશનો આવે. મહારાજની એક એક લીલાને યાદ કરાવે એવો ગ્રંથ પુરુષોત્તમ પ્રકાશ છે. તમને બધાને ગમે તો છે ને? હે, આમાં કેમ કોઈ બોલતા નથી? આગળ વાળા બોલે છે, પાછળ વાળાને નહીં ગમતો હોય. ગાયનું વાછરું છૂટી જાય અને ગાયના આંચળને મોઢામાં લે, અથવા તો તમે દોતી વખતે ગાયને વાછરૂને છૂટું મૂકો અને વાછરું ધાવવા માંડે ત્યારે એના મોઢામાં દૂધ આવવા માંડે, એ ખબર પડે તમને? હે, કેમ ખબર પડે કે એના મોઢામાં દૂધ આવવા માંડ્યું? જુદું જુદું કે છે, પણ તમે માર્કિંગ કરજો. ગાયનું વાછરું જ્યારે એને એની માની પાસે જાય, આંચળ મોઢામાં લઈ અને જ્યારે એને મોઢામાં દૂધ આવવા માંડે ને, દૂધ ન આવે ને ત્યારે માથા મારી મારી કરે, અને જ્યારે દૂધ આવવા માંડે ત્યારે એની પૂંછડી હલવા માંડે. જોઈજો તમે, પગ મળે ઉપર પાછલા આમ રમમાં તો એ સમજી જવાનું હવે આને મોઢામાં દૂધ આવવાની સરવાણી શરૂ થઈ છે. તમને આ રહ મોઢામાં આવે છે એ મને ખબર કેમ પડે? એને આમાંથી ગોતવી દીધું. અરે વાળી સંભારમાં, વાળી સંભારમાં જો ને શ્રી હરે, એ જેવી રીતે તમે જોયા હોય એ આ બધી સુખ થવાની સંપત્તિ. અરે આ જેવી બીજી નહીં કો, આના જેવું બીજી સુખ સંપત્તિ ભેગું કરવાનું બીજું કોઈ સાધન નથી. અય પાણવાળી સંભાળવા જો ને શ્રી હરે, અને જેવી રીતે તમે જોયા હોય. કોણ? નારાયણ મુનિ દેવ ના દર્શન કરે દરરોજ. નારાયણ મુનિ દેવ ના દર્શન કોને કોને કર્યા? ભલે કદાચ ન પહોંચી શકો, હવે તો સુવિધા છે ભક્તજનો, તમારા વોટ્સઅપ ના માધ્યમથી દરરોજ સવારે દર્શન થાય. પણ અમુક અમુક તો વોટ્સઅપ તો ત્યારે જ ખોલે કારખાને જઈ, હવે કેટલા બાકી છે લેવાના દેવાના. સવારના પોરમાં જે નારાયણ મુનિ દેવના દર્શન કરે ને એનો દિવસ કોઈ અફળ ન જાય, અફળ ન જાય.
ભક્તજનો આખા સુરતના ઢીંગા ધણી અને તમને બધાને સુખ દેવા માટે તમારું રક્ષણ કરવા કરાવવા માટે સ્વામિનારાયણ ભગવાને નારાયણ મુનિ દેવ તમને આપ્યા છે સુરતવાસીઓને. આ જેવા તેવા બળિયા દેવ નથી ભાઈ, મૂળ રામચંદ્રજી ભગવાનની મૂર્તિ હતી એટલે કે લક્ષ્મણજીની મૂર્તિ હતી. મહારાજે એ કીધું કે જાઓ આ ભાલચંદ્ર શેઠને, એને કીધું છે કે આને તમે જૈન સુરતમાં પધરાવો, આનું તમે પૂજન દર્શન કરશો ને, તમે એને ભેટ ધરશો ને, એમાં રહીને ખુદ હું તમારું સ્વીકાર કરીશ. એટલા માટે સ્વામી કહે આવી મૂર્તિ જેને મળી છે, ઘણા તો દર્શને નહીં જાતા હોય. હા, આમ રાતનો રાત જેવું ધાબુ છે, ઘરનો ડાયરો છે, પેટ સુટી વાત કરવી છે, બોલો તમને પૂછું જવાબ દેશો. હે, મંદિરે કેટલા જણા દર્શન કરવા જાય છે જે મંદિર નજીક થતું હોય? હે, ઓહો ઘણા, તો સારું. થોડા ઘણા હાથ નથી ઊંચા કર્યા, સાંભળા નહીં હોય અથવા તો ખ્યાલ નહીં હોય હું પ્રશ્ન પૂછાણો. હે, એમ એ તમને કેમ ખબર? ઠીક, તો વળી સંભારવા, વળી સંભારવા જો ને શ્રી હરે, જેવી રીતે જોયા હોય એ આ બધી સુખ થવાની છે સંપત્તિ. જવે બીજી નહીં કો મહારાજની છે મૂર્તિ. એ બધા હરણ સર્વે સંતા આ મૂર્તિને જે હૃદયમાં ધારે એને કોઈ દાડો દુઃખ ન હોય. મૂર્તિને ભૂલી અને કોઈ ગમે એટલું કરે એને કોઈ દી સુખ ન હોય.
सुख लेवो होय ने तो मूर्ति ने हृदय में धारो। बाकी आ जगत माथी कोई ने सुख नथी आव्यो अने कोई ने सुख नहीं आवे। करोड़ों कल्पो व्याग्या हजू सुधी आ जगत ना विषय माथी कोई ने सुख आव्यो नथी। सदगुरु गुणातीतानंद स्वामी कहे विषय माथी कोई ने सुख आव्यो नथी। कोई मोटा मोटा कवियो शास्त्रो पुराणो एमां कोई जग्या एवुं नथी लखायुं के विषय नी अंदर सुख छे। पण जीवात्माए मानी लीधुं छे। आ माया हैरान करावे, परेशान करावे। एक खूणामां बेहीन आमां तमे केटले खूणामां बेहीन रोई लेता हशो। आ तो अहींया तमे मोढुं धोईने आवी ग्यासो। बाकी केटला रोईने आव्या छे। हांजे भेगुं न थाय नहीं। પણ એ માયા રોવરાવે, ભગવાનની મૂર્તિ નો રોવરાવે ભાઈ, તોય માયા મુકાતી નથી। આપણા સંતોએ દ્રષ્ટાંત દીધું, જંગલની અંદર ભરવાડ લોકો ઘેટા બકરા ચારવા જાય ને, એમાં ક્યારેક ઘેટું આળસું ઘેટું હોય ને એ પડ્યું હોય, બેઠું હોય જંગલમાં, વાહેથી નારડા આવીને એને ઠોલવા મળે, ખાવા મળે, તોય બેઠું બેઠું ઓગાળતું જ હોય। હા પૂરું કરી જાય એનો એનો ઓગાળવાનું બંધ થાય એમ। આ દુનિયા, આ વિષય, આ માયા, આ બધાને કોતરી ખાય છે। પણ કોઈ દી એમ નથી થતો મૂકો આ માયાને। કોઈ દી સંકલ્પ જો હાચું કેજો, હે હા કે ના, કોઈ દી એમ થાય અને અમારે કાંઈ દખ નહીં। દર ઋતુમાં બધી બધા ફળ ફૂલ પહેલા અમને મળે, તમને મળ્યા પહેલા। હે તમે તમારા છોકરાને સુખી કરવા માંગો છો, દુખી કરવા માંગો છો? હે તમારા છોકરાને સુખી જ જોવો છે ને, તો તમને નથી ખબર? અમુક અમુક હરિભક્તો એમ કે હું આ પ્લમ્બરની લાઈનમાં છું ને, એટલે મારા છોકરાને પ્લમ્બરની લાઈનને જ શીખવાડવી। હીરા વાળા હોય ને એ કે છોકરાને હીરામાં નહીં, કઈક નવો ધંધો શીખવાડવો, એનો એ ધંધો ને જ શીખવાડતા। એક આ જ એક ધંધો એવો છે બધા એનું એ શીખવાડે, સમજાય તમને? કયો ધંધો? હું હલવાણો એટલે તને હલવાડું જ એમ। અને એટલા હાટો તમારા લગ્નમાં વરરાજાને બે ગલોફે પાન ચડાવે છે અને જોરદાર ઓલા બેન્ડ વાજા ને એ બધું શું કહેવાય ઓલું ડીજે, એ શું કામ વગાડે છે? છોકરાને એમને ખૂણા બેહારીને પરણાવી જતો હાલે, આખા ગામમાં ફૂલેકું ફેરવવાની જરૂર હું? એ એટલા માટે પાન ચડાવ્યા એટલે બકરીને જેમ બોલી તો એકે નહીં, હે? અને ઢોલ ત્રાસા ને બધું ઘણી વાર ઘણા છોકરાને એમ થાય, બાપા હવે રહેવા દો, મારે અહીંથી પાછું વળી જાવ, તો ઢોલ નગારા એનો અવાજ ન સાંભળાય એટલા હાટું એને ચાલુ રખાય। પ્રહલાદ ને એના ફૈયે જયારે અગ્નિમાં હોલિકા આવી અને હળગાવાની હતી, ત્યારે હોલિકા એ નક્કી કર્યું હતું, એના ભાઈ હિરણ્યકશિપુ ને કીધું હતું કે ભાઈ ઢોલ નગારા વગાડજો, કારણ કે જ્યારે પ્રહલાદ બળવા મળશે ને ત્યારે અવાજ બહુ કરશે, રોશે, રડશે, અવાજ કરતો હોય એ બીજા લોકો સાંભળી જાય, વળી કોકને દયા આવી જાહે, એટલા માટે કોઈ પણ હિસાબે છટકવો ન જોઈએ। એટલા હાટું તમે આજ એ શીખી ગયા છો, તમને આમ મારી વાત સમજાય તો છે ને? એટલા હાટું હવે જોકે સરકારે બેન્ડ બંધ કર્યા, અમે ઘણા વર્ષ પહેલા ત્રિકમનગરમાંથી લાલજી મહારાજની શોભાયાત્રા અહીંયા શ્રીજીનગરમાં લાવતા હતા શિયાળાના સમયે જન્માષ્ટમીમાં, જન્માષ્ટમીનો ઉત્સવ, ત્યારે એક વરરાજો ઉપર છત્રી રાખીને આખો પલ્લી ગયો હતો ને આમ અને પરણવા જતો હતો। મેં કીધું આને એટલી બધી હું ઉતાવળે છે, દોઢ મહિનો ખમી જાય તો હું વાંધો એને? ત્યાં મને બાજુમાં બેઠેલા ભગત કહે દોઢ મહિનો માંડ રહેવાનું હોય ત્યાં, તો પછી જો મોઢું કરે તો પાછું એ વયું જાય, એટલે એ ઉતાવળ ઈ હોય મને કે તમને આમાં ન ખબર પડે। મેં કીધું હાસી વાત છે, મધ્યપ્રદેશની અંદર, માળવા પ્રદેશની અંદર એક કર્મકાંડી ભૂદેવ હતા, રાજી રહેજો દાદા, આ તો કસડ ભસડ બધાનું સડે,
એ માળવા ગામના ભૂદેવ એ કર્મકાંડનું કામ કરે, ભાગવત રામાયણની કથાઓ કરે, અને એમાં જે કાંઈ દાન દક્ષિણા આવે ને એ ઘરે જાય ને તેના ઘરના ધમકાવીને લઈ લે. લીલાની વાતોમાં લખ્યું છે અને ઘરના ધમકાવીને લઈ લે, બધી મિલકત લઈ લે, એની પાસે જે કાંઈ કથાઓ કરી હોય એ પૈસા બધા એના લઈ લે. એ અવારનવાર ગઢડા આવે, એ ગઢપુર આવે ને ત્યારે મહારાજ ની આગળ દરરોજ પ્રાર્થના કરે કે હે મહારાજ, આ આ ત્રાસથી મને છોડાવો. હું કે આ ત્રાસથી મને છોડાવો, હું આનાથી કંટાળી ગયો છું. અઠવાડિયું અઠવાડિયું પંદર પંદર દી ઘરે ઘરે રે, ગઢપુર ને ગઢપુર રે, અને પછી મહારાજને પ્રાર્થના કર્યા કરે. એમાં એક દિવસ એનો ભત્રીજો દોડતો દોડતો આવ્યો અને કહે, કાકા કાકા તમારે હુતક આવ્યું. એ કે હેનું? અરે એ કે મારા કાકી ભાઈ ગયા અને સીધા જ ખેલામાં જઈને નાઈ આવ્યા હો, અને ખોબે ખોબે હાકર વેચી મહારાજ ને કહે, મહારાજ પાપ છૂટ્યો, તમે મારી ઉપર દયા કરી, હવે મને તમારે શરણે રાખો. સ્વામિનારાયણ ભગવાને એને સંન્યાસી કર્યા અને વામનાનંદ સ્વામી નામ રાખ્યું. કાયમ કહેતા ભક્તો સટકજો, વામનાનંદ સ્વામી કાયમ કહેતા સટકજો. અને હકીકત છે, જગતમાં જેને આ વાતનું સુખ હોય ને એને જ હકીકતમાં સંસારમાં સુખ છે. પેલું નથી કહેતા, આ જગત ની માલિપા ચાર જાત ના સુખ છે. પેલું સુખ શરીર નું, બીજું સકલ નાર, ત્રીજું દૂધ ને દીકરા, ચોથું કોઠીએ જાર. અમારે સતના બેલી શામળા બાયો, વ્યાસ નો દીકરો છું, મારે 21 ઘર ની ટેલ છે, હું ખોટું નથી બોલતો. આટો છે, પાટો છે, ખેતરમાં ખાડો છે, પટેલ ટ્રેક્ટર હંકાવી નાખવું. આ વર્ષમાં તમારે માટે સારું છે, પાણિયારે ઘીનો દીવો કરવો, પગે કચરાવા દેવોની, ઘરના લોકો એ બધાએ પ્રસાદ લેવો. શુકર શનિ રવિ ને મંગળા, જો પોઢે જદુરાય, ચાકર ચઢે મેદની, કરકે બંધાય પાળી. હા હા, આખી કથા મેં આમાં તૈયાર કરી હો. ઓણના વર્ષમાં બીજો પડવા હઈ ઉગી તી બાપા, દખણાનો છેડો બહુ હેઠો હતો એટલે આદમી માન ઢોર ઉપર બહુ ભાર છે. એ તો પહેલેથી જ આદમી ઉપર ભાર છે, આ નવું છે? એના માટે તમારે સવા મોટી તલવટ જારવા, ખેતરને છેટે છાંટવા, શેષનાગનો ડંખ છે, કોષનું દાંતણ ન કરવું, સિંહ ઉપર સવારી ન કરવી, સમુદ્ર ઉપર હાલવું નહીં, આવો કોઈ દી ખોટો સંકલ્પ ન કરવો. આ આ ખબર અમે અડધા સૌરાષ્ટ્રની અંદર આપ્યા છે. આમ તો ખારો પાટ લઈ લીધો છે, આસોદર, ભીંગરાળ, સાંજડાવાવ, દાતરડી, ડુંગળ, ખુટવડા, હેમાળ, બારપટોળી, બારમણ અને સાપરિયાળી, હિપાવડલી, જેસર, માનગઢ, ભાવનગર થઈ ઉભે રોડે થઈને અહીંયા તમારા વેલંજામાં ખબર દેવા આવ્યા છીએ અમે. પાછા ત્યાં ઓલા ડેલી ખાનામાં હૂતા હોય ને એને ઓલા પાછા પૂછે, હું નામ તમારું? તો પડ્યો પડ્યો હું કે ખબર, મારું નામ હરખો. આ કે આમ તો તમને શનિ નડે છે, આમ તો આ વર્ષની માલિપા બધાને પનોતીનો વાહો બહુ નડે છે, કોને કોને નડે છે તે અમે તમને વિગતવાર કહીએ છીએ. આજો હરખો રૂપોરતનો કાળો, કેહવ કરશન લાલો રણછોડ નારાયણ ને ગગજી અને પૂનો, આને નો વતાવતા નહીતર થાય ઉનો, આને પનોતીનો વાહો બહુ નડે છે. ઓણના વર્ષમાં રોગશાળો ભયંકર છે, ઓતરમાંથી દળકટક ચડશે, લોહીની નીકુ હાલશે બાપા. નિર્નિવાણે ધર્મ ઠેકાણે દેવાયત પંડિતની વાણી છે, પહેલા પવન ફરુકશે પછી વરસાદ થશે. આ જગતની માલિપા ચાર આકડાના પાન પવિત્ર, મઠને પાંચ લીમડાના પાન પવિત્ર, મઠને ખેતર માળો નહીં, ઉંદરને ઉંચાળો નહીં, પાણીને ઉફાળો નહીં, કુવારને હાળો નહીં. પાદરડું ખેતર, પગમાં વાળા, વઢકણી બાયડી, ગામમાં હાળા, રાત અંધારી, બળદિયા કાળા, આવો દુઃખ દેશો નહીં. હે દ્વારિકા વાળા, હે દ્વારિકા વાળા, તમે જાજુ જીવવા વેલંજા વાળા, નહીતર શું કરો તા કથા વાળા.
મારો કહેવાનો મતલબ આ જગતની માલી પા ચાર જાતના સુખ છે. પહેલું સુખ શરીરનું, બીજું સકળનાર, ત્રીજું દૂધને દીકરા, ચોથું કોઠીએ જારબા. આ ચાર વાતનું સુખ હોય તો જ ઘરમાં સુખ આવે, નહીતર હલાહલી ઉપડે. આ વામનાનંદ સ્વામી આવી રીતના સાધુ થયેલા. ઘરમાં જયારે ડખો છો ને, અને હું તો ભગવાનને પ્રાર્થના કરું કે મારા ઘરમાં ડખો રહે. એટલે કેમ ખોટું બોલાઈ ગયું? અને એ તો ડખો થાય તો જ તમને ભગવાનમાં હેત થાય, નહીં તો તમે મૂકો એમ નથી કાંઈ. એ કર્મ જેવા કરશો તો ફળ એવા મેળવશો, સમજો સમજો આ સીધી સાદી વાત છે. કર્મ જેવા કરશો તો ફળ એવા મેળવશો, સમજો સમજો આ સીધી સાદી વાત છે. આ ગામડાની અમારી માવડીઓ આવું બોલતા હોય છે. કર્મ જેવા કરશો તો ફળ એવા મેળવશો, સમજો સમજો આ સીધી સાદી વાત છે. કર્મ જેવા કરશો તો ફળ એવા મેળવશો, સમજો સમજો આ સીધી સાદી વાત છે. જે આંબો વાવી જાશે તે સુખે કેરી ખાશે, સમજો સમજો આ સીધી સાદી વાત. સમજો સમજો આ સીધી સાદી વાત છે. આંબો વાવી જાશે તે સુખે કેરી ખાશે, સમજો સમજો આ સીધી સાદી વાત છે. આંબો વાવી જાશે તે સુખે કેરી ખાશે, સમજો સમજો આ સીધી સાદી વાત છે. વાવે માવળ પૂરો એને ખાવા મળશે સોળો, સમજો સમજો આ સીધી સાદી વાત છે. વાવે માવળ પૂરો એને ખાવા મળશે સોળો, સમજો સમજો આ સીધી સાદી વાત છે. કર્મ જેવા કરશો તો ફળ એવા મેળવશો, સમજો સમજો આ સીધી સાદી વાત છે. તમારે મેં તમને કીધું એમ, રાત્રિએ સપનું સારું જોવું હોય તો દિવસના કર્મ સારા કરો, અને જે દિવસે સારા કર્મ કરે એને રાત્રિએ સપનું પણ એવું જ આવે. તમે જેવું દિવસે ચિંતવન કરો ને એવું રાત્રિએ સ્વપ્નમાં આવે, એમ તમે ભગવાનમય જીવન જીવવાનો સંકલ્પ કરો તો મહારાજ રાતે સ્વપ્નમાં આવે, સાધુ દર્શન દે. ક્યારેક કોઈ હરિભક્તો સ્વપ્નમાં આવે એને યોગે કરીને ભગવાનની મૂર્તિ યાદ આવે તો એ જીવાત્માનું બહુ રૂડું થાય. નિષ્કુળાનંદ સ્વામી કહે, માટે અતિ સુખમય મૂર્તિ હૃદયે રાખો, સંભારો, ચિંતવો. ક્યારેક મારા દિવી, હાંડી, મહેતાબ, સૂર્ય, ચંદ્ર એના તેજે મહારાજ ઝળહળતી મૂર્તિ બેઠી હોય એવું જે યાદ કરે એને પણ મહારાજ કે હું સુખ આપું છું. વસંત ઋતુમાં વસંતી વસ્ત્રો પહેરી અને મહારાજ સખા સંતો ભક્તોની સાથે મહારાજ રંગતી રેમા હોય, આખી મૂર્તિ કલરથી ખરડાયેલી હોય, એ મૂર્તિને જે યાદ કરે મહારાજ ક્યારેક પિચકારી લઈ અને સંતો ભક્તો માથે રેડતા હોય એ મૂર્તિને યાદ કરે તો પણ મહારાજ કે એને હું છેલ્લે અંતકાળે સુખીઓ કરી દઉં છું. નિષ્કુળાનંદ સ્વામી એમ લખ્યું, હે નાતા નદી નદને તળાવે રે, કુંડ કુવાને સાગર વાવે રે. નાતા નદી નદને તળાવે રે, કુંડ કુવાને સાગર વાવે રે. કુવા
દયા સરવે તીરથ રે જે માનાયા શ્રી હરિ સમરથ રે મહારાજ કુંડલ ગામના ઝાળિયા ધરે કુંડલ ગામના પાદરમાં ઉતાવળી નદીને કિનારે ઝાળિયા ગામનો એક ધરો કહેવાય છે ન્યા મહારાજ એક કુવો હતો એમાં સ્નાન કરવા સંતો ભક્તો સાથે ગયા અને મહારાજે દરબારોને કીધું કે આજ આપણે કુવામાં ધુબકા મારીને સ્નાન કરવાનું છે જે પોતાની પાઘડી ન પલળવા દે એને મોજ મળશે દરબારો કે કુવામાં ધુબકો મારવાનો પાઘડી ન પલળવા દેવું એ મહારાજ બને જ નહીં એ તળિયે જ જાય મહારાજ કે ખતરો તો કરો મોજ લેવા માટે અને દરબારોને એક જ તાન હતું કોઈ પણ હિસાબે ભગવાન રાજી થાય દાદાના દરબારની અંદર મહારાજે માટલી ઠેકવાની એક રમત ચાલુ કરી માટલી ઠેકવાની તમે લગભગ ઠેક્યા છો મિની શું કહેવાય મિની ઠેકામણી રમાશો પછી પગ ઉપર પગ રાખીને અમે એ વેત રાખીને એમાં ઠેકી જવાનું હમ એવું છોકરા રમતા હોય મહારાજે એવી રમત ચાલુ કરી માટલી એક ઉપર બે ત્રણ ચાર એમ માટલી મૂકી અને ઠેકવાનું એમાં બધા ઠેકતા હતા કમળસિંહ વાંજાનો વારો આવ્યો અને મહારાજ કે કામ કરો માટલી પડી ન જાય એટલે હું બાજુમાં બેસું પડવા ન દઉં પકડી રાખું કમળસિંહ વાંજો દોડીને આવીને ઠેકવા ગયા મહારાજે જે ઝપાટ મારીને એટલે માટલી પડી ગઈ અને કમળસિંહ વાંજા પણ એકવાર શરમાઈને બેસી ગયા અને સંતો ભક્તો મહારાજ અને બધા મહારાજ સહિત બધા બહુ હિંસા બહુ મોજ કરી પછી મહારાજે રમત પૂરી કરી કમળસિંહ વાંજો ઘરે ગયો ને એના ઘરના ઘસકાવ્યા રમતા ન આવડતા હતા ત્યાં આગળ ન દોડતા હોતો અને ઘરના બહુ ખીજાણા કમળસિંહ વાંજો કે ગાંડો ગાંડી થામા આ પૂર્ણ પુરુષોત્તમ અક્ષરધામના ધણી અને અક્ષરધામના મુક્તો એને હસાવવા એ કોઈ સામાન્ય વાત નથી મારી ક્રિયાથી એ હસ્યા એટલે મારા મોટા ભાગ છે આ સંતો ભક્તોને આ તાન હતું ભગવાનને રાજી કરવાનું મહારાજ એ ઝાળિયા ધરે કુવામાં સ્નાન કરવા ગયા ધૂપકો મારીને સ્નાન કરવાનું અને પાઘડી નહીં પલળવા દેવાની માત્ર ધાદલ પડ્યા બહાર નીકળ્યા પણ પાઘડી વિખાઈ ગઈ પલ્લેલ કાગડાની જેમ આવ્યા બહાર અને પછી બધા દરબારો છેલ્લે સુરા ખાચરે ધૂપકો માર્યો એને ધૂપકો માર્યો પાણી અડધું બહાર આવ્યું હા એ અને બહાર આવ્યા તો પાઘડું બગડું બધું વિખાઈ ગયું પછી સુરા ખાચર બહાર આવીને કે મહારાજ આવી લીલા હોય જ નહીં આવું કોઈ દી કોઈનું પાઘડું ન પલ્લેવું બને જ નહીં ત્યાં માત્ર ધાધલ ને જીવા ખાચર ને એ બધા કે મહારાજ તમે અખતરો કરો તો જો તમે પાઘડું ન પલળવા જો તો અમે તમને ભગવાન માનીએ અને સ્વામિનારાયણ ભગવાન 10 ડગલા પાછા ગયા અને ગડગડતી દોટ મૂકી અને મહારાજે જ્યાં ધુબકો માર્યો સાતી હમાના પાણીમાં મહારાજ ઉભા રહ્યા અને એ વખતે આકાશમાંથી દેવતાઓએ આવી પુષ્પની વર્ષા કરી જય જયકાર કર્યો છે સહજાનંદ સ્વામી અમર તપો સ્વામી નારાયણ ભગવાન અમર તપો જય હો નાદો ત્યારે દરબારોએ બધાએ કીધું કે સ્વામિનારાયણ ભગવાન એ ભગવાન છે નહીતર અમુક તો માનવા તૈયાર નહોતા નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું એવી મૂર્તિ મળી છે જને રે કઈ બીક ન રાખવી તને રે એવી મૂર્તિ મળી છે જને રે કઈ બીક ન રાખવી તને રે કરી લીધું છે સરવે તમારે છૂટે દાશની જતા મેં
છૂટે જશે નિજ ધામ રે મહારાજ પછી રોજા ખડા ઉપર બેસી અને મહારાજ સંતો ભક્તો સહિત દાદાના દરબારમાં આવતા હોય અને એ દર્શન જેણે કર્યા હોય ને એને પણ જન્મ મરણ જાય છે. સંતોએ કીર્તનો લખ્યા છે, મહારાજ ચાલતા હોય હાલતા હોય મહારાજ જોતા હોય, આ બધા પદો સંતોએ આપણી આગળ ટીવી મૂકી દીધા. ટીવી જોયા જ કરો, જેને ટીવી જોવાની ટેવ પડી હોય ને એ આ ટીવી જોવો. મહારાજને સતત હંભારો, મંગલ સારી મૂર્તિ ધરી આજ દેવા આનંદ, સુખની દિયા સંસારમાં જન સહુ જાણો જરૂર. મહારાજ સંતો જ્યારે મહારાજ સ્નાન કરીને આવે ને ત્યારે મહારાજને કોઈ માળા પહેરાવતા હોય, કુંડળ ધરાવતા હોય ત્યારે ભગવાનનો સ્પર્શ થઈ જાય, બાજુ બેરખા બાંધતા હોય, પૂજા કરતા હોય, એ લેતા હોય હાથો હાથ તાળી, મહારાજ કે આવી મૂર્તિ જેને મળી છે ને એનો છેલ્લો જન્મ થાય છે. મહારાજે બહુ સરસ સરસ વાતો કરી છે. નિષ્કુળાનંદ સ્વામી કહે, મહારાજની મૂર્તિને યાદ કરે ને મહારાજ એને કોઈ દી ભૂલતા નથી. એકવાર સવારના પહોરમાં મહારાજ દરરોજ, મહારાજનો એક ક્રમ હતો, દરરોજ એક મહારાજના આંગણે અક્ષર ઓરડીમાં એક મોર આવે અને મહારાજ એને ઝાર નાખે અને મોર કાયમ જમે. મહારાજ ક્યાંક બહાર ગયા હોય ત્યારે મોર ભૂખ્યો રહે પણ બીજું ખાય નહીં. એમાં એક દિવસ મહારાજ આવ્યા અને મોરને એમ કે હજી મહારાજ આવ્યા નહીં હોય, ગામડે ગયા છે એટલે મોર મહારાજે કાયમ જે ઝાર ખવરાવતા એ મોર ન બોલ્યો, બીજો મોર બોલ્યો. એટલે મહારાજને સંતો ભક્તોએ કીધું કે મહારાજ ઉઠો જલ્દી, તમારો મોર બોલ્યો. મહારાજ કે અમારો મોર બોલે ને એને અમે ઓળખીએ, આ અમારો મોર નથી બોલ્યો. આ ઘણો મર્મ છે. મહારાજ કે મારો હોય એ બોલે ને એ ધર્મયુક્ત બોલે, મર્યાદામાં બોલે. મારો હોય કોઈ દી ગાળ ન બોલે, મારો બોલે ને એ ઓળખાઈ જાય. સમજાય? આ મારો નથી બોલ્યો, મારો મોર ન બોલ્યો, આ તો બીજો કોઈ મોર બોલ્યો છે. મહારાજ પોતાનાને ઓળખતા અને એનો હોય આપણે કે દાડાના કહીએ છીએ અમે સ્વામિનારાયણના સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભગવાન એમ કે તું મારો, તો આપણી ન્યાય આપણો ન્યાય પહોંચ્યો કહેવાય. બાકી તો અહીંયા કેટલા કહેતા છે અમારે નરેન્દ્ર મોદીને હારા સંબંધ, હે કેટલા કહેતા હશે, પણ નરેન્દ્ર મોદી સામેથી એમ કે, હે ઈ મોદી સાહેબ એમ કે વેલન જામો ઓલા ભાઈ રહી અમારા સંબંધી છે, તો સાચું. બાકી અહીંથી તો હાવ કે એમ આપણે સ્વામિનારાયણ ભગવાનના છીએ, સ્વામિનારાયણ ભગવાનના છીએ એમ કહીએ, પણ ભગવાન એમ કે આ મારો છે. દરરોજ સવારે કહે છે, કાયમ ફોન કરે છે, મદાશ્રિતાનામ સર્વેશામ, હે ભક્તજનો તમે મારા છો, મામ કહી આમ કરજો આમ ન કરશો. પણ ઘણા ઘણા ફોન આવે છે, રિસીવ જ નથી કરતા, ફોન ઉપાડતા જ નથી. નહીતર મહારાજ અઢળક ઢેલા છે, જેને ધામમાં જવું એને બધાને માટે છૂટી છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે 20મા પ્રકારમાં, એ છોટા મોટા ને થઈ છે છૂટી રે, સૌને મળે છે પ્રાપ્તિ મોટી રે.
ધામમાં જવું હોય એના માટે દરવાજા ખુલ્લા છે, પણ પોતાના બળે જાય એને. ઘણા એમ કે મારા કાકાનો સત્સંગ હારો છે, ઘણા કે મારા બાપાનો સત્સંગ હારો, આ બીજાના ઉદ્ધાર સત્સંગથી અક્ષરધામ ન મળે. એકવાર એક વખતની કથા છે કે એકવાર કીડી ઉપર બ્રહ્મા રાજી થઈ ગયા. આ લઈને પછી આપણે જે મૂળ કથા ઉપર જવું છે લઈ લઉં. બ્રહ્મા ઉપર, બ્રહ્મા કીડી ઉપર રાજી થઈ ગયા અને કીડીને કહે તમારા નાયતમાં જે હપ છે ને એ હપને કારણે હું તમારી ઉપર બહુ રાજી છો છું, તમે માગો. કીડી કે મારે કાંઈ ન જોઈએ. અરે કે માગો, એ કે કાંઈ ન જોઈ. ત્યારે બ્રહ્મા કહે તમારા કુટુંબનો હપ બહુ છે ને એટલે હું તમારી ઉપર રાજી છો છું, તમારે એક ખાંડનો દાણો પડ્યો હોય તમે આખી નાચને ભેગી કરો છો. અને આપણે બધા માણસ તો ગાડું ઢલવાણું હોય ને તો એ પોતાનું જ ઘર ભરે. હા સાચું છે કે નહીં? કીડીનો હપ જોઈ બ્રહ્મા રાજી થઈ ગયા અને કીધું તને મોજ આવે ત્યાં સુધી જીવન જીવ, અને જ્યારે તારો અંતકાળ આવે ત્યારે તું મારા બ્રહ્મલોકમાં એકલી વી આવજે, તને મોજ આવે ત્યારે આવતી રહેજે, તારા માટે દરવાજા ખુલ્લા છે, હું મારા દરવાણીને કહી દઈશ. કીડી તો ફાટીને ધુવાડે ગઈ. બ્રહ્માજી રાજી થયા. માળી થળિયાથી સડીને ટગલી દાળેથી ઠેકડા મારે, આખા જંગલમાં હાહાકાર મચી ગયો. કોઈકે કીધું ભાઈ આ કીડીને એટલા બધા, આ આખું જંગલ ધંધણે છે, આ છે હું? અને પૂછો તો ખરા કોઈ. તે શાળિયાએ જેને અવાજ કર્યો, કીડી બેન, એ કીડી બેન, હોકારો ન દીધો. શાળિયો કે કઈ જવાબ નથી દેતો. હરણાએ આવીને વાત કરી, કીડી બેન, એ કીડી બેન, કીડીએ જવાબ ન દીધો. સિંહને મનમાં એમ થયું કે હું તો જંગલનો રાજા છે એટલે હું બોલું, હું કહું એટલે તો હોકારો દેશે ને. સિંહ આવીને કીડીને ત્રાડ નાખીને કીધો, કીડી બેન, એ કીડી બેન. કીડીએ જવાબ ન દીધો. મારી ટગલે થળિયાથી સડે ને ટગલી દાળે ઠેકડા મારે, આખું જંગલ ધણધણે. પછી કોઈ કે કીધું ભાઈ આપણા કોઈથી નહીં હારે, આ હાથીને કહો. એટલે હાથીને વાત કરી કે તમે જરીક પૂછો. તો હાથીએ કીધું, કીડી બેન, એ કીડી બેન, કે શું છે? હાથીને જવાબ દીધો એ કે તમને તમને આ હું એટલું બધું પાણી સડી ગયું કે ઝાડવે ઝાડવે થળિયેથી સડીને ટગલી ડાળેથી ઠેકડા મારો છો, આ છે હું? તાકે આનંદ ન હોય મને, મને બ્રહ્માજી અમારી નાચમાં હપ છે એને કારણે અમારી ઉપર પ્રસન્ન થઈ ગયા અને કીધું તારા જિંદગી જીવવી હોય ત્યાં સુધી જીવ, કંટાળી જાય એટલે બ્રહ્મલોકમાં ભઈ આવજે, તારા માટે દરવાજા ખુલ્લા છે એટલે મને આનંદ છે હપને કારણે. બરાબર સમજો, હપને કારણે બ્રહ્મા એની ઉપર રાજી થયા. હાથી કે પણ આમાં અમારે બ્રહ્મલોકમાં આવવું હોય તો, કીડી કે બીજો કોઈ ઈલાજ નહીં, તમારે આવવું હોય તો મારી ઉપર બેસી જાઓ, બીજો કોઈ ઈલાજ નહીં. હાથી કે તો કઈ વાંધો નહીં, બેસી જાઓ. તો સિંહ આવ્યો. સિંહ કે ભાઈ રાજા હું છું, મેં તમને રસ્તો બતાવ્યો, મારે આવવું હોય તો. કીડી કે બીજો કોઈ ઈલાજ નથી, તમે હાથી ઉપર બેસી જાઓ, હવે આને જેટલું લાંબુ કરવું એટલું થાય. જેને માથે બેહારવાયું એ આખું દળકટક છે બ્રહ્મલોકના દરવાજા સુધી ગયા. ત્યાં આધાર કાર્ડ માંગ્યું, પાસપોર્ટ માંગ્યો, આ તમને રજા ચીઠી આપી છે બ્રહ્માએ, લાવો બધા કાગળ લાવો. કોની પાસે હતું? એક કીડી પાસે. ત્યાંના દરવાણીએ કીધું, ભાઈ જે પોત પોતાના બાહુબળે કરી અને પોત પોતાની નાચમાં હરખા રહીને જે આવ્યા હોય ને એને જ અહીંયા એન્ટ્રી છે, બાકીનાને એન્ટ્રી નથી. એ આખું દળકટક પાછું આવ્યું. હજી ગોતે છે કીડી ગઈ ત્યાં, આપણે જાવું જાવું છે અક્ષરધામમાં, તમને પૂછું છું અને આજે ને જ જવાનું તમ તારે, તમે ચિંતા ન કરતા. હે તો મારી એક જ વિનંતી છે ભક્તજનો, અહીંયા બેઠેલા ભક્તોને અગમ શાસ્ત્ર યુટ્યુબ ચેનલના માધ્યમથી જેટલા જેટલા ભક્તજનો ઘરે દેશ વિદેશમાં જોવે છે એને બધાને મારી એક જ વિનંતી છે, સત્સંગમાં એના કરતા તમારા કુટુંબમાં જેને હપ છે એને જ અક્ષરધામની પ્રાપ્તિ થાય, બાકીના કોઈને આશા ન રાખવી. ભાઈઓ ભાઈઓને બોલવા વ્યવહાર ન હોય અને ઠાકોરજીની આગળ લાંબા ટૂંકો થતો હોય, ઠાકોરજી કે ઘર ભેગો થા, એના મમ્મીને કોઈ પગે ન લાગતો હોય અને સાધુને દંડવત કરે,
મમ્મી ને ખાવાના માટે વારે ચડાવ્યા હોય અને સંતો ને હજાર હજાર બબે હજાર ની રસોઈ આપે, ઠાકોરજી નો સ્વીકારે ભક્તજનો? જેને માતા પિતા પ્રત્યે ભાવ નથી, જેને પોતાના ભાઈઓ ઉપર ભાવ નથી, અને જગતમાં કહેવત છે જે પોતાના કુટુંબનો ન થાય ની કોઈ દી ગામનો ન થાય, તમારા ભાઈઓમાં હપ ન હોય, તમારા સગા સંબંધીમાં નો હપ હોય, અને તમે સ્વામીની આગળ કે સત્સંગમાં આગળ પડતા કામ કરતા હો, ભગવાન સ્વીકારતા નથી ભક્તજનો. આ વાતને કાળજામાં લખી લેજો, થોડીક કડક લાગશે. ઘણા પાસે કહેતા હોય કે સ્વામીને શું ખબર ભાઈ મારા ભાઈનો કેવો સ્વભાવ છે, ગમે એવો તોય તમારો પિતૃ બનવાનો છે, એ હક નહીં લેવા દે. સમજા, તમને કોઈ ધંધામાં સેટ નહીં થવા દે જો પિતૃ બનશે તો. એટલા માટે મહારાજ કે આજ અક્ષરધામમાં જેને આવવું હોય એના માટે આજ છૂટી છે, આવી જાઓ. અને પછી મહારાજે બહુ બહુ લીલા ચરિત્રના માધ્યમથી મહારાજે કીધું છે કે ભક્તજનો જેને અક્ષરધામમાં આવવું હોય એને મેં કીધું એ પ્રમાણે જેની જેનું વર્તન હશે ને એને જ. અને એટલા માટે મહારાજે અનેક તીર્થોને મહારાજે પવિત્ર કર્યા છે, એ તીર્થોમાં જે જે લીલા કરી છે એ લીલાને જે યાદ કરે ને એને ભગવાન શ્રી હરિ બહુ સુખીઓ કરે છે. અને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી એક પદ લખ્યું છે, ગણાન જાય ગઢપુર ના, અરે માન મહાત્મય ને મહિમાય, એ જિયા સંત હરિજન સહુ મળે, હે વળી નિરખે નાથ સદા, એ સત્સંગી ભાઈ અને ભાઈ ને, એ થયા દર્શન ગઢડે ગામ, એ દર્શન વિના કોઈ દેશ ના, હે જોને નથી રહ્યા પુરુષ ને વામ, પાણી અઢળક ઢળ્યા છે આજે અલમેલડા, હે અઢળક ડેલા ને મળ્યા જિયા ને વળી આપ્યા છાતી માં ચરણ, તે ચરણ ને જે ચિંતે ચિતવે, હે જાણ જાય જન્મ ને મરણ. બસ અક્ષરધામ માં જવું હોય બધાને છૂટી છે, પણ મહારાજે કેટલી કેટલી પ્રસાદી ની વસ્તુઓ આપી છે એને જેણે જેણે દર્શન કર્યા, એનો સ્પર્શ કર્યો, મહારાજ કે એનો છેલ્લો જન્મ થઈ જાય. ગઢપુરમાં તો ઉત્સવોની સરવાણી છે ભક્તજનો, અને એમાંય મહારાજે ભક્તોને કાયમ માટે સુખી કરવા માટે મહારાજના નખ કેશ આદિ કેટલી પ્રસાદીની વસ્તુઓ છે. ભગવાને બધી પ્રસાદીની વસ્તુ આપી, ભગવાને લોહી પણ પ્રસાદીનું આપ્યું આપણને. કોને કોને જોયા લોહીના દર્શન કર્યા હોય, ખૂનના? હે, ગઈકાલે ખૂનના દર્શન થયા આપણને, જેની નસે નસમાં સ્વામિનારાયણ ભગવાનનું ખૂન વહે. ભક્તજનો, નિષ્કુળાનંદ સ્વામી કહે આ બધી પ્રસાદીની વસ્તુ છે. હે યાનું હવે બહુ પેરે પ્રસાદી અને વળી અહીંયા મળી છે જરૂર, એનો ઘસાતું જે બોલવો, અરે એથી બીજો કોણ મોટો સુર. નિષ્કુળાનંદ સ્વામી કહે આ ભગવાને મોક્ષ કરવા માટે બધી વસ્તુ આપી છે, એમાંથી જે કોઈ એનું ઘસાતું બોલે એનાથી બીજો કોઈ મોટો અસુર ન કહેવાય. પણ સ્વામી કહે આ કદાચ કોઈને વહમું લાગશે, એટલે સ્વામીએ પછી તરત વાતને વાળી લીધી. હું કીધું ખબર, એ તો ભગવશે એનું પાપ રે, એનો આપણે સો સંતાપ રે, પાપ રે એનો આપણે સો સંતાપ રે.
સંતાપ રે એ તો ભોગવશે એનું પાપ રે એનો આપણે શો સંતાપ રે અને મહારાજે મહારાજે એમ કીધું કે અમે પ્રસાદીની વસ્તુ આપી છે આ બધું પ્રસાદીનું કરી આપ્યું છે એમાં એને સાચવી રાખજો એના દર્શનથી તમે તૃપ્ત માનજો અંતકાળે નાનો હોય મોટો હોય બધાને અક્ષરધામની પ્રાપ્તિ થવાની છે મહારાજે એક એક ગઢપુર નહીં અનેક સ્થાનને મહારાજે પ્રસાદી ભૂત કર્યા છે ભુજની અંદર મહારાજ બહુ વિચરણ કર્યું છે ભુજની અંદર મહારાજ ગયા છે ત્યારે એક વાણિયાએ આવીને મહારાજને આગળ નાળિયેર મૂક્યું મહારાજે નાળિયેર લઈને ખખડાવ્યું મહારાજ કે એ વણિક ભગત આ નાળિયેર તો ખોટું છે વાણિયો શું કે ખબર સ્વામિનારાયણ નાળિયેર ખોટું જગત ખોટું હું ખોટો તમે સાચાઓ મને તેડી જાયજો અને પછી મહારાજ એ ત્યાં રહેતા થકા અનેક વાર અનેક જગ્યાએ મહારાજે લીલા કરી છે સરલિયા મહારાજ જયારે પધાર્યા ને ત્યાં શિવ પાર્વતી અને ગંગાજી ની બધું છે મહારાજ કે આની અંદર જે સ્નાન કરે ને અથવા તો જ્ઞાન ન પહોંચે અને ઘરે સ્નાન કરતા હોય ત્યારે આ ગંગાજીને યાદ કરીને જે સ્નાન કરે ને હજારો ગાંવ દૂર રહી અને આ ગંગાજીને યાદ કરી અને જે સ્નાન કરે ને મહારાજ કે એને મારે અંધકાળે તેડવા જવું આ કેવા મહારાજ આ દયાળુ અરે મહારાજ વેલાલ ગામમાં ગયા વેલાલ ગામના જેસંગભાઈના માઠ નીચે મહારાજ કે હાલે એને જમનું તેડું નહીં મહારાજે વરદાન આપ્યું જમનું તેડું નહીં જેસંગભાઈના માઠ નીચેથી એકવાર હો હરવા નીકળી જાય એને જમનું તેડું નહીં ઘણા હાલી આવે છે સ્પેશિયલ જાય છે હાલવા એક વખત જઈ આવી પછી કાળા ધોળા ગમે કરી એમાં પછી વાંધો નહીં એક જણો તો માઠ નીચેથી હાલીને આવ્યો અને પછી પાછો ઠાકોરજી આગળ પ્રાર્થના કરતો હતો કાળા ધોળા કઈ કરતો તોય તમારો રે મેં કીધું આ બંધ કરી જલ્દી કાળા ધોળા કઈ કરતો તોય તમારો મટે તો નહીં મહારાજ અનેક જગ્યાએ વિચરણ કરતા કરતા મહારાજ ભુજ ગયા ભુજ થી પાછા મહારાજ જયારે આ બાજુ આવતા હતા ને ત્યારે વચ્ચે કંથકોટ ગામ આવે છે કંથકોટ એ કંથકોટ ગામની અંદર રસ્તામાં ભુજની અંદર રસ્તામાં ગામ આવે છે ત્યાં મહારાજ ગયા અને એ વખતે નાના એક કચરા ભગત બહુ ભાવિક શાક મકાલાનો ધંધો કરે અને એકદમ ભોળા નિરાળા પતિ પત્ની બંને રહે છે એમાં એક દિવસ સ્વામિનારાયણ ભગવાન ન્યા ગયા છે અને ન્યા જઈ અને પડાવ નાખ્યો સંતો ભક્તો સાથે છે ત્યારે કચરા ભગતે એમના પત્ની તેજુબાને એમ કીધું કે શું કરશું મહારાજને સંતો આવ્યા છે એને જમાડવાનું શું કરશું તેજુબાઈ કે આપણા ઘરમાં ક્યાં કાંઈ છે એક કામ કરો મારી આ હાડી છે ને એને ગીરવે મૂકી આવો પહેલાના વખતમાં સાડી એવી આવતી સોના ચાંદીના તાર વાળી હતી આ બાજુ ધ્યાન રાખજો પછી આપણે લીલાના દર્શન થવાના છે તમે ઝડપ કરીને બેસી જજો હા બસ આ બધા એકાગ્ર વૃત્તિથી કથા સાંભળે છે સમજ્યા એટલે તમે ઝડપીથી બેસી જાઓ તેજુભાઈ કહે આપણી પાસે કશું છે નહીં મારી સાડી છે અને ગીરવે મૂક્યાવો અને એમાંથી જે કાંઈ આવે એમાંથી આપણે સંતોને મહારાજને આપણે જમાડીએ એ કે કઈ વાંધો નહીં અને કચરા ભગત સાડી મૂકી મહારાજે ત્યાં ઉતારો કર્યો છે અને ત્યારે
કચરા ભગત છે એ સાડી ગીરવે મૂકી પૈસા લાવી અને થોડુંક સીધું સામાન લઈ આવ્યા અને પછી રસોઈ કરી સીધું લેવા જ્યારે કચરા ભગત ગયા ત્યારે મહારાજે મનમાં વિચાર કર્યો કે ગરીબ મારો ભગત એના ઘરમાં કશું જ નથી અને એ કચરા ભગત એનો અત્યારે ધંધો બંધ રહ્યો છે અને અમારા માટે ખર્ચો કરી સંતો માટે ખર્ચો કરે છે માટે આમનો એનો ધંધો બંધ ન રહેવા દેવાય અને એ વખતે કચરા ભગત સીધું લેવા ગયા છે અને સ્વામિનારાયણ ભગવાન કચરા ભગતને જે શાક બકાલાની હાટડી હતી ને હાટ હતી ને ત્યાં ભગવાન પોતે વેચવા બેઠા આપણા સંતો ભક્તો એ કીર્તન લખ્યું છે એ બકાલો વેચવા બેઠા વન માળી બકાલો વેચવા બેઠા વન માળી બકાલો વેચવા બેઠા વન માળી એ બકાલો વેચવા બેઠા વન માળી બકાલો વેચવા બેઠા વન માળી બકાલો વેચવા બેઠા વન માળી દર્શન કરતા કરતા થાલી પણ ચાલુ રાખો હે બકાલુ વેચવા બેઠા વન માળી બકાલુ વેચવા બેઠા વન માળી ભાય જન્મ તો ફાળાયા ને ફાળી બકાલુ જન્મ સુફળાયને ભાળી બકાલુ વેચવા બેઠા વન માળી થાય જન્મ સુવાળ એકાદો મૂળો વધારે નાખો એકાદો રીંગણું વધારે નાખો કચરા ભગત બે રીંગણા આપી દે
भगत से दयालु छे पण स्वामी नारायण भगवान जारे तोलवा बैठा ने तो आम तोले एमा सेज रींगणो वधारे तो अर्धु डीटीयू पण कापी ले मारा भगत ने खोट नो जावी जोईए ત્યારે ઓલા બહેનો કે કે આ કચરા ભગતનો કેવો માણસ રાખ્યો છે આ જડ આપણે એને કહે એટલે થોડુંક નમતું ને ડીટીઓ કાપીને આ માણસ કેવો રાખ્યો છે આ બહેનો બધા કતરાતા કતરાતા ત્રાહી નજરે હાલતા હાલતા ભૈયા જાય એ બકાલુ વેચવાને બેઠાવાન માળી બકાલુ વેચવાને બેઠાવાન માળી એ રીંગણાનો શાક રાજા ભારી એ રીંગણા શાકનો રાજા ભારી એ રીંગણા શાકનો રાજા ભારી એ રીંગણા શાકનો રાજા ભારી એ દાની તેરે ઓ કરે અમે ખારી બકાલુ વેચવાન બેઠાવાન માળી દાની તેરે ઓ કરે અમે ખારી બકાલુ વેચવાન બેઠાવાન માળી આવું કીર્તન અમે ઘણા ગામડામાં ગાઈએ ને તો ઊભા થઈને લોકો નાચે હો અહીંયા સુરતમાં મર્યાદા રાખે લાલ લાલ ટમેટા લાલ લાલ ટમેટા શોભે સુંદર 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 લાલ લાલ શોભે સુંદર હે વાલ વટાણા ચોળી ને સુંદર બકાલુ વેચવા બિચાવન માળી હે વાલ વટાણા ચોળી ને સુંદર બકાલુ વેચવા બિચાવન માળી તાળીઓ બજાવીએ ટેટી ગળી ને છે મોળી ટેટી ગળી ને છે મોળી સકર ટેટી ગળી ને છે મોળી સકર ટેટી ગળી ને છે મોળી ખરીદ જો ભાવથી તમે તોળી તોળી બકાલુ વેચવાન બેઠાવન માળી ખરીદ જો ભાવથી તમે તોળી તોળી બકાલુ વેચવાન બેઠાવન માળી જો ભાવથી તમે તોળી તોળી બકાલુ વેચવા બેઠાવન માળી Thank you.
ભાવન માળી બકાલો વેચવાન બેઠાવન માળી બકાલો વેચવાન બેઠાવન માળી બકાલો વેચવાન બેઠાવન માળી મહારાજ બકાલો વેચતા વેચતા અવાજ કર્યો કે જે કોઈ કચરા ભગત ને નાથી કોઈ બકાલો લેશે એને અંતકાળે અમે ધામમાં તેડવા આવશું અને કાયમને માટે મહારાજે આ કચરા ભગતની આજીવિકા બાંધી દીધી અને ભગતને સુખિયા કરી દીધા આ છે સ્વામી નારાયણ ભગવાન જય બેઠેલા ભક્તો પણ તાલીઓ વગાડી થાય હા
भरी फूलो हाथ भरी ने फूलो बजाओ मुक्ति नो खरीदी करवा पधार लो जनजार भरो से पूर्णा हे शब्द भूली हथड़ी रखता घटिया भोली हथड़ी रखता भव फेरा नो नवे वारो हे जरा भगत जनन सुधारो स्वामी नारायण आवारो फिर स्वामी नारायण आवारो फिर स्वामी नारायण बोलो स्वामी नारायण भगवान ने जय जय जयकार तो करो बाल नार करण भगवान के परम कृपालु ठाकुर जी है आज अपनी आग हाटड़ी खोली से भक्तजनों तमारी आग मुकवा मावसे जेने श्रद्धा हो एटलू नाखी अने श्रद्धा प्रमाणे एक एक टुकड़ो पण घरे लई जाजो आ प्रसादी नी हाटड़ी नो बराबर पछी बधाने दर्शन नो लाभ मळशे एक खाली जाहेरात करी दऊ के आया बैठेला अने अगम चैनल ना माध्यम थी जे घरे बैठी अने जे कथा सांभळे छे अने खास एक कहेवानुं आवती काले खरेखर विद्वान ब्राह्मण धर्मकुळ आश्रित भूदेव आपणे आंगणे पधार्या छे अने आवती काले सवारे बराबर 7-9 बे कलाक મહાપૂજાનું સુંદર આયોજન કરેલું છે એની અંદર જો કે બધા નવીન ભગત છે નવનીત ભગત બળદેવ ભગત આ બધાનો સંકલ્પ હતો કે કાંઈ ને કાંઈક થોડુંક આપણે એને એના માટે રાખીએ 100 રૂપિયા 150 રૂપિયા પણ અરુણભાઈ તમને એક એવા ભગત મળ્યા છે એમણે એમ કીધું કોઈની પાસે કાંઈ લેવું નથી બસ આવીને ભગવાનનું પૂજન કરે એટલે આવતીકાલે સવારે 7-9 નો ટાઈમ છે મહાપૂજાનો જે ભક્તોએ નામ લખાવ્યા છે ને ધન્યવાદ અને જે બાકી હોય એ હજુ પણ ટેબલ ઉપર નામ લખાવી અને આ કાર્યની અંદર સહભાગી બને ભક્તજનો આવા ઉત્સવ મારી કથા 40 વર્ષની આ સંપ્રદાયની મારી આ ભક્તિની અંદર હું આગળ વધું છું એમાં 40 વર્ષથી આવા બધા ઉત્સવ કર્યા હોય અને એવો પ્રેમ હરિભક્તોએ પણ આપ્યો હોય તો એ પહેલો વહેલો મને મેલેન્જાના ભક્તોએ આપ્યો છે એટલે આવા ઉત્સવ અમે સત્સંગમાં બીજા ઘણા કર્યા પણ હાટડીનો ઉત્સવ અને એ બધો અમારા આભારી આ અમારી સંગીતની મંડળી છે જોરદાર એને તાળીઓના નાદથી વધાવો અમારો જામી ગયો સમજ્યા જામી ગયો ઢેફો થઈ ગયો સમજ્યા લાલજી મહારાજે કીધું તું કે આ આપણા છોકરા છે આને તમે કથામાં લઈ જાયજો લાલજી મહારાજે વડતાલની અંદર કથામાં એકવાર આવ્યા હતા અને તે દિવસે કીધું તું મને લાલજી મહારાજે બેઠા હતા અને કીધું આપણા જ છોકરા છે બધા એને તમે કથાઓમાં લઈ જાજો અને ભાઈ ધર્મકુળે આંગળી છીંધી હોય એમાં આપણને આનંદ જ હોય મોજ જ હોય અને બીજું ભક્તજનો આ જે કથા અગમ ચેનલ યુટ્યુબ ચેનલના માધ્યમથી જે કથા સાંભળે છે એ અથવા તો અહીંયા બેઠેલા છે એ જે પોતે અને પોતાના સંબંધીઓ પાસે આ કથાને આજ કથાની ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો કારણ કે આ કથાના માધ્યમથી આપણે દરરોજ સવારે ભગવાનની કથા જે શાસ્ત્ર પ્રમાણે સિદ્ધાંત પ્રમાણે અને ધર્મકુળના રાજીપાથી આપણે કથાનું શ્રવણ કરાવવાનું છે તો આ જલ્દી સબસ્ક્રાઇબ થાય તો આપણી વેલિડ કથા એમને ચાલુ થાય એ ન્યાયે બધા જ ભક્તજનો આને સબસ્ક્રાઇબ કરજો અને કરાવજો વિશેષ હજુ આપણે 11:30 વાગ્યાનો ટાઈમ છે કેટલો કથા પૂરી કરવાનો 11:30 વાગ્યાનો ટાઈમ છે હજુ તો 11:05 જ થઈ છે એટલે કોઈ ભક્તજનો પ્લીઝ ઉતાવળ ન કરે મને ભક્તો કહેતા હતા સંતો લાલજી મહારાજ તમે બધા રાજી થાઓ એટલા હાટું અમે આ તનતોડ મહેનત કરીએ છીએ હું એમ કહું છું સુરતનો એક રિવાજ છે કથા પૂરી થાય એટલે હડહડાટ બધા બહાર નીકળી જાય એ સુરતનો રિવાજ પણ વેલંજા એનાથી બહાર રાખવું છે આપણે સમજ્યા અહીંથી પૂરું થાય આરતી પૂરી થાય આરતીના દર્શન કરી અને પછી જ બધાને જવાનું છે આજે આપણે આંગણે એટલે આપણી કથાની અંદર અશ્વિની કુમારથી ઘણા ભક્તો આવ્યા છે એમાં
બટુક ભગત છે એ અમને આ રાગ રાગણીમાં ઘણી એને પ્રેરણા કરેલી છે એની પાસેથી પણ અમે ઘણું શીખેલા છીએ એવા બટુક ભગત અત્રે અહીંયા આપણી વચ્ચે છે તો વિનંતી કરું કે આપના ઉદ્ગારો આ ભક્તોને કંઈ કહેવું પડે એવું હોય તો વેલંજાના ભક્તોને કંઈક બે શબ્દ કહી કે ભગવાન ધર્મકુળ નિયમ નિષ્ઠાઈને પક્ષની અંદર દ્રઢતા રાખે એવા આપણને વાતો કરશે અમને બટુક ભગત તો પ્રથમ અહીંયા પ્રથમ પધારે અહીંનો રિવાજ છે ઓલી પુષ્પમાળા નહીં હાથમાં ફેરવવાની માળાથી અમનું સન્માન થાય છે આ વેલંજાના ભક્તોએ નવો રિવાજ કર્યો છે અને કાયમી માટે આ માળા છે એ તમને ફેરવવાનો લાભ મળે આ અરુણભાઈની આ ઊંડા વિચારધારા આ પુષ્પમાળા તો કાલ કરમાઈ જાહે પણ અરુણભાઈ કહે મને ફોનમાં કે સ્વામી આવું અમે આયોજન કર્યું છે મેં કીધું બહુ સરસ કહેવાય આ તો કાયમ માટે સંભારણું રહી તો આપણે માળાથી નવાજીએ અને પછી આપણને બે મિનિટ એમની વાણીનો લાભ આપશે બટુક ભગત સર્વાવતારી ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા તેમના સ્થાને બિરાજતા એવા પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ ગઈકાલે આપણે જેમના દર્શન કર્યા એવા મહાપુરુષ એવા પરમ પૂજ્ય 108 ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ સમગ્ર ધર્મકુળના તેમના ઉપર આશીર્વાદ છે એવા પુરુષોત્તમ પ્રકાશ કથાના વક્તા પરમ પૂજ્ય કેવલ્ય સ્વરૂપ સ્વામી તેમજ અરુણભાઈ પટેલ જેમણે ખૂબ જ પોતાનો શુભ સંકલ્પ અને ખૂબ દાખલો કરી અને આ વેલંજાના ભક્તોને આ કથાનો લાભ અપાવ્યો પોતે મુખ્ય યજમાન બની અને સારો એવો બધો જ ખર્ચ કરીને ભગવાનનું ભજન થાય સ્વામિનારાયણ ભગવાન આચાર્ય મહારાજ લાલજી મહારાજ રાજી થાય એવા હેતુથી વેલંજાને આંગણે ખૂબ સુંદર આયોજન કર્યું તો પૂજ્ય સંતો પાર્ષદો વાલા હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ વિશેષમાં તો કંઈ વધારે મારે કંઈક કહેવા જેવું છે નહીં પૂજ્ય સ્વામીએ તો જમાવી દીધા અડધી ટીમને તો અહીંયાને સાધુ કરી દીધા જવાની ખાલી ધોતી પહેરવાની બાકી છે ઉપરના તો સાધુ કરી દીધા છે બધી જ જાતના સંગીત સાથે આ કથા થાય છે જો 6 પ્રકારના વાજિંત્રો છે આ કથાની અંદર હાર્મોનિયમ કીબોર્ડ બેન્જો ઢોલક તબલા અને પેડ આ 6 રિધમ છે આ કથાની અંદર અને ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રોથી અને ભગવાનનો જેમાં અપાર મહિમા વર્ણવ્યો છે જેમાં ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો ભરપૂર મહિમા નિષ્કુળાનંદ સ્વામીએ ગાયો છે ધર્મવંશી આચાર્ય મહારાજને ગાદી આપ્યા પછી સ્વામિનારાયણ ભગવાને જેમનો 4-4 પ્રકરણમાં મહિમા ગાયો છે એવો સુંદર પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની આપણને આજે કથા સાંભળવા મળી એ આપણા બધાના મોટા ભાગ્ય કહેવાય અને અરુણ ભગતને તો હું વિનંતી કરું કે ભગવાનની કૃપાથી ઘણી બધી એને જગ્યા આપી છે તો એક નાનું એવું એક મંદિર અહીંયા થાય તમારા જગ્યાની અંદર તો આ વેલંજરના ભક્તો ખૂબ રાજી થાય સત્સંગ વધે અને સ્વામિનારાયણ ભગવાન તમને વિશેષ લાભ આપે અને અંતે આપણને એના ધામની પ્રાપ્તિ કરાવે અને મંદિર કરવાનું બહુ મોટું પુણ્ય છે જેટલા ભક્તો એની અંદર સેવા કરે માળા ફેરવે કીર્તન ગાય ભજન કરે બધું જ ફળ ભૂમિદાન આપનારને જીવન પર્યંત સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી એને ફળની પ્રાપ્તિ થાય છે તો ભગવાને ખૂબ સંપત્તિ આપી હોય તો એટલો શુભ સંકલ્પ કરજો કે મહારાજનું આ જગ્યામાં નાનું એવું મંદિર થાય અને બધા વેલંજરના ભક્તો સત્સંગનો કાયમને માટે લાભ લે દર્શનનો અને લાલજી મહારાજ મહારાજશ્રી આવીને અહીંયા પ્રતિષ્ઠા કરે તો ધામધૂમથી એક સંકલ્પ આજે અમે ગાડીમાં આવતા હતા ત્યારે એક સંકલ્પ બધા ભક્તોએ અમારા આતિશ ભગત વાત કરતા હતા ઘનશ્યામ ભગત પીઠવાજા તો વિશેષ કાંઈ મારે કહેવાનું નથી પૂજ્ય કેવલ સ્વામી બહુ સારા વક્તા છે અને ધર્મકુળનો એવો જ એને મહિમા છે અને સત્ય વક્તા છે શાસ્ત્રમાં જેવી વાત આવે એવી નિડરપણે
આવડતું તો બધાને હોય, પણ જેમ છે એમ વાત કેવી ને એ પણ કઠણ છે. એટલે ભગવાન સ્વામિનારાયણે બાંધેલા છ મંદિરો, પોતે પધરાવેલી મૂર્તિઓ, સંપ્રદાયના જે છ અંગ છે, દેવ મંદિર, આચાર્ય મહારાજ, સતશાસ્ત્ર, સાધુ અને સત્સંગી, આ સંપ્રદાયના છ અંગ છે. એમાં ભગવાન સ્વામિનારાયણે બધાય કરતા દેવ અને આચાર્ય મહારાજનો ખૂબ જ મહિમા ગાયો છે. તો એવા પવિત્ર ધર્મમંશી, એવા આચાર્ય પરમ પૂજ્ય 1008 અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જેવા આપણને ગુરુ મળ્યા એ આપણા મોટા ભાગ્ય છે. કારણ કે કળિયુગમાં સત્ય અને સાચા ગુરુ મળવા બહુ કઠણ છે. એ કૃપાએ કરીને ખૂબ ખુદ સ્વામિનારાયણ ભગવાને આપણને આપ્યા છે. તો વેલંજરના ભક્તો ખૂબ જ ભાવવાળા છે, મહિમાવાળા છે. અમારે અશ્વની કુમાર હમણાં કથા હતી 5 દિવસની યમદંડની, ત્યારે નવનીત ભગત અહીંયાથી રોજ 5 દિવસ સુધી ઠાકોરજીને લઈને કથા સાંભળવા ત્યાં આવતા હતા અને આમંત્રણ આપવા પણ અમારે અશ્વની કુમાર બુધવારની સભા થાય એમાં આવ્યા હતા. એટલે ખૂબ જ ભાવથી આ બધાય ભક્તો બહુ શ્રીજી મહારાજને રાજી કરવાનો પ્રયત્ન કરે છે. તો એના જે કાંઈ શુભ સંકલ્પ હોય એ સુરતના મંદિર બિરાજમાં બિરાજમાં નારાયણ મુનિદેવને આપણે પ્રાર્થના કરીએ કે વેલંજાના જે ભક્તો છે એના જે કાંઈ શુભ સંકલ્પ છે કે આપણો સત્સંગ વધે, ભગવાન સ્વામિનારાયણ રાજી થાય અને એક નાનકડું એવું મંદિર બની જાય, તો ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી આપણે આવો અવસરને આવી કથા આપણે આંગણે જ્યારે સ્વામી કરી રહ્યા હોય ત્યારે વેલંજામાં જે કાંઈ પોતાના સગા સંબંધી મિત્રો આજુબાજુની સોસાયટીમાં રહેતા હોય તો ફોન કરી અને એને વિનંતી કરીને બોલાવજો. કારણ કે 2 દિવસ જ બાકી છે ને, તો પૂજ્ય કેવલ સ્વામીની કથાનો લાભ મળે. અને આપણે અગમ ચેનલની સ્વામીએ વાત કરી તો અત્યારે લગભગ બધા ઘરના વ્યક્તિઓ બધા જ પાસે ફોન હોય છે, તો એ ફોનની અંદર તમે વોટ્સઅપની અંદર જે યુટ્યુબમાં જે અગમ ચેનલ આવે એને સબસ્ક્રાઇબ કરજો. કારણ કે 1000 સબસ્ક્રાઇબ થાય પછી એ કથા કાયમ લાઈવ આવી શકે અને જેમ વધારે હરિભક્તો એનો લાભ લે એટલા માટે બધા જ હરિભક્તો પોતાના સગા સંબંધીને ફોન કરી અને કહેજો કે અગમ ચેનલમાં સબસ્ક્રાઇબ કરે અને કાયમ પૂજ્ય કેવલ સ્વામીની જે ભગવાનની કથા વાર્તા સવારમાં કરે એનો લાભ લે એટલી વાત કરી અને મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ. સંતોની રસોઈ તથા ધોતિયા પેટે 501 રૂપિયા રાખવામાં આવેલ છે. તો જે ભક્તોને હા એક આ ઉત્સવને જે કાંઈ ખર્ચ છે એમાં જે પૈસા વપરાશે તો ખાસ ભક્તો ધ્યાનમાં લે. સહજાનંદ સ્વામી મહારાજની જ ભલા ભક્તો બહુ સુંદર વાત બતાવી કે જીવાત્માને સુખી થવું હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયના જે 6 અંગ છે એ અંગમાં રહે અને ભજન કરવું પડશે. થોડું ભજન થાય તો થોડું, પણ મહારાજે બાંધેલી જે મર્યાદા છે એ મર્યાદામાં રહીને જો ભજન કરશે તો અવશ્યમેવ સ્વામિનારાયણ ભગવાન એને અંતકાળે એને સુખીઓ કરશે. આવી સુંદર વાતો કરી. અને ભક્તજનો આવતીકાલે ખાસ સવારે 7 વાગે જે આપણે મહાપૂજામાં બેસવાનું છે એની અંદર ભક્તજનોએ નામ ન લખાવ્યા હોય તો લખાવી દેજો, આવો લાભ ફરીને મળશે નહીં. દેવને ખાલી ઠાકોરજીનો અભિષેક કરવા મળશે, એનું પૂજન કરવા મળશે અને ધર્મકુળ આશ્રિત અને સારા વિદ્વાન એવા બ્રાહ્મણો દ્વારા આપણને મહાપૂજાનો લાભ મળવાનો છે. તો એની અંદર ખાસ ભક્તજનો બાર ટેબલ ઉપર જેણે નામ ન લખાવ્યા હોય લખાવી દેજો. અને એમાં તમારે ઘરેથી વસ્તુ કઈ કઈ લાવવી છે લાવવી પડશે એ પણ ત્યાં કાગળ આપણને પેમ્પલેટ મળી જશે. તો એ પૂજનનો લાભ એ અવશ્ય બધા જ ભક્તજનો લે એવો અમારો અતિ આગ્રહ છે. વિશેષ આગળ જે કાંઈ છે તે નાલકરણ ભગત જાહેરાત કરશે. વાલા ભક્તો એક અતિ બીજા આનંદના સમાચારની જાહેરાત કરું. આજ ગઈકા પહેલે દિવસે આપણે ઘનશ્યામ મહારાજનો જન્મદિવસ ઉજવ્યો,
ગઈ કાલે આપણે પટ્ટાભિષેક ઉજવો, આજે હાટડી ઉત્સવ અને આવતીકાલે પંચાળાના રાસ ઉત્સવ આપણે અહીંયા માણવાનો છે. અને છેલ્લે દિવસે અન્નકૂટ ઉત્સવ આ ઉત્સવ કરવાનો છે. અત્રે અહીંયા આરતી થશે, આરતીના દર્શન હજુ સમય છે ભક્તજનો, હજુ આપણો કથાનો ટાઈમ પૂરો થયો નથી. 11:16 થઈ છે, 11:30 કથા પૂરી થઈ શકાય મી. અને અત્રે અહીંયા આરતી થશે, આરતી થયા પછી જ બધા જ ભક્તજનો અહીંથી જે પોતાને જે પ્રસાદ રૂપે થોડું થોડું મળે એ લેતા જાય અને ઠાકોરજીને તમારી ઈચ્છા હોય જેની શક્તિ હોય એને જ ભેટ મૂકવાની, બાકી એમને એક એક વસ્તુ ખાસ લેતા જાય. બધા પુરુષ ભક્તો જાય પછી બધા સ્ત્રી ભક્તોને પણ નજીકથી હાટડીના દર્શનનો લાભ મળશે. હકીકતમાં તમારે તો હોય જ નહીં શાક બકાલું લેવાનું કે તમે જાઓ છો લેવા, ઘણાને હોય ભી તો જતા હોય પણ એમ કે તોય મોટા, પણ પુરુષ ભક્તો પણ લેતા જાય અને સ્ત્રી ભક્તો પણ, પછી છેલ્લે પુરુષ ભક્તો નીકળી જાય પછી સ્ત્રી ભક્તોને પણ એ લાભ મળવાનો છે. એટલે આરતી થયા પછી, આરતીનો લાભ મળ્યા પછી જ આપણે આ આયોજન કરવાનું છે. તો અત્યારે અરુણભાઈ, એમના ભાઈઓ, એમના દીકરાઓ, એનો આખો પરિવાર, ભક્તજનો, અરુણભાઈએ આ સત્સંગને કેમ વેગ મળે એવો સુંદર આયોજન એણે કર્યું છે. એમાં બધા વેલંજાના ભક્તોનો પણ ભાગ છે, એમાં એમણે પણ થોડીક પોતાની શક્તિ પ્રમાણે. પણ ભક્તજનો, હું તો વારે વારે કહું છું, મને એ વાત યાદ આવે ને એટલે કીધા વગર રહેવાતું નથી. ફેક્ટરી ચાલુ હતી, નવી ફેક્ટરી ચાલુ કરી તો મનમાં વિચાર થયો કે આવો મંડપ છે આની અંદર એકવાર પહેલાં કથા કરવી અને પછી આપણે ટ્રેક્ટરોનું આપણે આયોજન હોય અને પછી અહીંયા બધો ઓજારો ચાલુ કરવાના છે. તો પહેલાં ઠાકોરજીને રાખે એવી અત્યાર સુધીમાં કોઈ કથા હોય તો મારી આ પહેલી વહેલી કથા. તો ભક્તોજનો, વિશેષ ટામે નથી લેવો, અરુણભાઈ, એમના દીકરા, એમના ભાઈઓ, એ પટેલ પરિવાર આખો આવી જાય. અને બે હાટડીની આગળ રહેજો, અહીંયા પોથીની પણ આપણે પૂર્ણાહુતિની આરતી લેવાની છે, અહીંયા વચ્ચે ઠાકોરજીની પણ આરતી લેવાની, ત્રણેય જગ્યાએ આપણે આરતી ઉતારવાની છે. તો પટેલ પરિવાર, અરુણભાઈ પટેલ પરિવાર બધા જ અહીંયા આવી અને આરતી બોલશે. તો હવે આરતીનો શુભ પ્રારંભ. જય સદ ગુરુ સ્વામી પ્રભુ, જય સદ ગુરુ પ્રદક્ષિણા પદે પદે બોલો સ્વામિનારાયણ ભગવાન. વાલા ભક્તો, જ્યારે આવો ઉત્સવ ચાલી રહ્યો હોય એકવાર જોરદાર તાળીથી વક્તાશ્રી વધારે લઈએ, યજમાન પરિવારને વધારે લઈએ, સાથે સાથે મોટા વરાછા અધિક સીમાડા અને અશ્વની કુમાર રથથી જે હરિભક્તો પધાર્યા છે એમનું અમે અહીંયા સમિતિ દ્વારા સ્વાગત કરીએ છીએ. વેલંજાના હરિભક્તો ખાસ એ બહારથી પધારેલા ભક્તોને તાળીના ધ્વનિથી વધાવે.
વાલા ભક્તો, જેમ સ્વામીએ કહ્યું એમ આપણે પહેલા દિવસે ઘનશ્યામમાર્ગનો જન્મોત્સવ ઉજવો, બીજા દિવસે પટ્ટાભિષેક ઉજવો, આજે હાટડી અને કાલે પંચાળાનો રાસ. જેમ ભગવાન સ્વામિનારાયણે પંચાળામાં રાસ રમ્યા અને જેટલા સંતો અને ભક્તો હતા એટલા રૂપ ભગવાન ધારણ કર્યા, એ દિવ્ય રાસની ઝાંખી આપણે કરવી છે. પણ તે માટે ખાસ પુરુષ ભક્તોએ, એમાંય ખાસ મંડળના ભક્ત છોકરાઓ છે, એમને કુર્તા પહેરીને આવવાનું રહેશે. અને સ્ત્રી ભક્તોને પણ જો એનો આ બપોર પછી સાંજના સેશનની અંદર છે, રાત્રે 10:30 વાગે આપણે રાસ લેવાનો છે, માટે પુરુષ ભક્તોએ કુર્તા પહેરીને આવવા અને સ્ત્રી ભક્તોએ એમના ડ્રેસની અંદર આવી શકશે. માટે એ ખાસ બધા ભક્તોને ખાસ સવારે મહાપૂજામાં બેસનાર ભક્તોએ સવારે 7 કલાક પહેલાં 7:45 કલાકે અહીંયા તમારે હાજર થઈ જવાનું રહેશે, કારણ કે બધી બેઠકને બધી